જીવનનો અર્થ છે સાધના, અને સાધનાનો અર્થ છે વ્યક્તિગત જીવનના, સમષ્ટિ જીવનના, રાષ્ટ્રીય જીવનના, માનવતાના પ્રશ્નોને હલ કરવા, એનું નામ સાધના. એવી જ રીતે જાગૃતિનો અર્થ છે તમારા પ્રશ્નોને તમે જાણતા હો, જાગૃતિનો બીજો કોઈ અર્થ નથી. તમે તમારા પોતાના પ્રશ્નોને જાણો છો. જે માણસો નથી પોતાના પ્રશ્નોને જાણતા, નથી ધર્મના પ્રશ્નોને જાણતા, નથી સમાજના પ્રશ્નોને જાણતા, નથી રાષ્ટ્રના કે માનવતાના પ્રશ્નોને જાણતા, આવા લોકો જાગતા માણસો નથી. એવા લોકોને ઊંઘતા માણસો કહી શકાય. જે જાણતા જ નથી એ કદી સાધના કરી ન શકે. સાધના કરવા માટેની પૂર્વ શરત છે તમે તમારા પ્રશ્નોને જાણો, અને પછી સાધના શું કરવી એ ચિંતન છે. આ બીજા ભાગને સમજજો. તમે જ્યારે તમારા પ્રશ્નોને જાણો છો, અને પછી પ્રશ્ન થાય છે આનું સમાધાન કેવી રીતે કરવું, આનું નિરાકરણ કેવી રીતે કરવું, એ ચિંતનનો વિષય છે. ફિલોસોફી એટલે કે દર્શન, દર્શનનો અર્થ જ છે જીવનના એક પછી એક પ્રશ્નોનું સમાધાન કરાવી આપે, એનું નામ ચિંતન. જે પ્રશ્નો હોય જ નહીં, જે તમને નડતું જ નથી, એવા વગર જોતા પ્રશ્નો ઊભા કરવા, વગર જોતા પ્રશ્નો પાછળ સમય બગાડવો, એનું નામ જાગૃતિ નથી, એનું નામ સમાધાને નથી. જાગૃત પ્રજાનો આ જ અર્થ છે. તમે તમારા રાષ્ટ્રીય પ્રશ્નોને જાણો છો, તમે તમારા શારીરિક પ્રશ્નોને જાણો છો, તમારા રોગોને તમે જાણો છો, અને જો જાણતા હો તો જરૂર તમે સાધના કરી શકો. એટલે આગળની વાત શરૂ કરું, એના પર એક મુદ્દાની વાતને સમજી લેજો. આપણે આપણા પ્રશ્નોને જાણવા છે, સમાધાન કેવી રીતે થશે હું મારી બુદ્ધિ પ્રમાણે કહીશ, તમે તમારી બુદ્ધિ પ્રમાણે વિચાર કરજો, બધું જ કોઈના ઉપર ના છોડી દેશો. આખી પ્રજા જ્યારે પ્રશ્નો અને પ્રશ્નોના સમાધાનના બધી વાતો કોઈ એક વ્યક્તિ ઉપર છોડી દેતી હોય છે, ત્યારે એ પ્રજા વ્યક્તિવાદી થઈ જતી હોય છે, ત્યારે એ પ્રજા વ્યક્તિ પૂજક થઈ જતી હોય છે, ત્યારે એવી પ્રજા સ્વયં પોતે પોતાના અસ્તિત્વને, વ્યક્તિત્વને કોઈ વેચનારી થતી હોય છે. એવું તમે કેમ માની લો કે તમારા બધા પ્રશ્નોનું સમાધાન હું કરી આપું, તમને તમારી બુદ્ધિનું અપમાન નથી લાગતું, તમને તમારા ચિંતનનું અપમાન નથી લાગતું? તમે પોતે પણ એમાં વિચાર કરો, ભલે ભૂલ થતી હોય, ભૂલ જેવો કોઈ ગુરુ નથી, પછડાટ જેવો કોઈ ગુરુ નથી. જેણે ભૂલો નથી કરી, જેણે પછડાટ નથી ખાધી, એ કદી જીવનને સમજી જ નહીં શકે. જે ઘોડા ઉપરથી પડ્યો નથી એ કદી ઘોડેસવાર થઈ નહીં શકે. જે સાયકલ ઉપરથી પડ્યો નથી એ કદી સાયકલ ચલાવનારો થઈ નહીં શકે. પ્રત્યેક સાયકલ ચલાવનારને પૂછી જવું,
આજે ભલે એ સર્કસના ખેલ કરતો હોય, છૂટા હાથ મૂકીને ચલાવતો હોય, પણ એક દિવસે એને ઘણી ધૂળ ખાધી છે, અને ધૂળ ખાધી છે એ જ એની સાધના છે. અત્યારે તો એ સિદ્ધાવસ્થામાં છે. અત્યારે જયારે છૂટા હાથ મૂકીને ચાલે છે ત્યારે એ સાધના નથી કરતો, ત્યારે તો એ સિદ્ધાવસ્થામાં છે. એટલે આપણા સામે પ્રશ્નો છે, અને એ પ્રશ્નોને અમે કાલે વર્ગીકરણ કર્યું. પહેલામાં પહેલો ધાર્મિક પ્રશ્ન છે, આપણું ધાર્મિક કલેવર સંતોષકારક છે? આપણું જે ધાર્મિક કલેવર છે એને એવું ને એવું રાખીએ તો આપણું કલ્યાણ થશે એવો નિશ્ચિત મત છે? એમાં શું ખૂટે છે? એમાં શું સડ્યું છે? એમાં શું બગડ્યું છે? એમાં કેટલું સુધારી શકાય છે? કેટલું પરિવર્તન કરવાની જરૂર છે? એનો વિચાર તમે નહીં કરો, હું નહીં કરું, આપણે નહીં કરીએ તો કોણ કરશે? હમણાં તમે પેપર વાંચ્યું હશે, એક જહાજ અહીં કોઈ નજીકના ગામમાં તણાઈને આવ્યું છે. હે, ખંભાત નહીં, અલંગ ભાવનગર પાસેથી એ તણાતું આવ્યું છે. એમ તમારું આખું સમષ્ટિનું ધાર્મિક જહાજ પેલા જહાજના જેવું છે, તણાયા કરે છે, જે તરફ મોજા હોય એ તરફ, જે તરફ પવન હોય એ તરફ. ક્યાં જવું છે ખબર નથી, ક્યાં પહોંચી ગયા, જ્યાં પહોંચ્યા ત્યાં બરાબર છે. ઈશ્વરની આવી જ ઈચ્છા હતી, કલયુગમાં આવું જ થવાનું એમ કહીને બેસી રહેવું છે. અને જો તમે એમ કહીને બેસી રહેશો તો પેલું જહાજ જેમ લૂંટાયું એમ તમારું જહાજ લૂંટાયા કરશે. લૂંટાયા કરશે નહીં, તમે લૂંટાયા કર્યા છે, સતત લૂંટાયા કર્યા છે. આજે લૂંટાવ છો, ચારે તરફથી લૂંટાવ છો, અને એના એક જ રસ્તો છે, પ્રજામાં જાગૃતિ આવે. જાગૃતિનો અર્થ છે પોતાના પ્રશ્નોને સમજે. તો મેં કાલે ચર્ચા કરી હતી, ધાર્મિક ક્ષેત્રમાં પાંચ પ્રશ્નો બહુ બહુ ગંભીર પ્રશ્નો છે. એમાંના ત્રણ પ્રશ્નોની ચર્ચા કરી, હું એનું પુનરાવર્તન કરવા નથી માંગતો. મારે તમને બે જે બાકી રહેલા પ્રશ્નો એની થોડી ચર્ચા કરી અને આગળની વાત કરવી છે. બાકીના જે બે પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે, તમે પ્રકૃતિ પૂજક છો? તમે વેદમાં જુઓ, ઉપનિષદોમાં જુઓ, પ્રકૃતિની પ્રશંસા છે, હિમાલયની પ્રશંસા છે, નદીઓની પ્રશંસા છે, સમુદ્રની પ્રશંસા છે, પણ સમુદ્રની પૂજા નથી. પૂજા અને પ્રશંસાનો ભેદ સમજો. તમે ગાયની પ્રશંસા કરો, તુલસીની પ્રશંસા કરો, પીપળાની પ્રશંસા કરો, ઔષધિ છે, મહાન ઔષધિ છે, એનો ઉપયોગ કરો, પણ તમે આરતી ઉતારતા થઈ જશો તો પછી એ ઉપયોગમાં નહીં આવે. જેને તમે આરતી ઉતારી એ ઉપયોગ વિનાના તત્વો થઈ ગયા. મારે તો એક વૈષ્ણવ સજ્જન આવ્યા આશ્રમમાં, છીંકો ખાવા લાગ્યા. મેં કહ્યું તમને બહુ શરદી થઈ છે કે હા, એક કામ કરો, કીધું આ તુલસી બહુ છે એનો ઉકાળો કરીને હમણાં તમને આપે, તમે ઉકાળો પી જાઓ. મને કે ના, તુલસી માતાને ઉકાળાય નહીં, તુલસી માતાને પાણીમાં નાખીને ઉકાળીએ તો પાપ લાગે. ત્યારે તુલસી માતાને કરવાનું શું? તુલસી માતાને પગે લાગવા, ગાય માતાને પગે લાગવાની, ધરતી માતાને પગે લાગવાની. પ્રશંસા અલગ વસ્તુ છે અને પૂજા અલગ વસ્તુ છે. તમે જ્યારે વધારે પડતી વસ્તુઓમાં નિષ્ઠા ઉભી કરાવો છો ત્યારે ઈશ્વરની નિષ્ઠામાં એટલી કચાશ આવે છે, ઈશ્વરની નિષ્ઠામાં એટલી કચાશ આવે છે. તમારે જો આ રાષ્ટ્રની પૂજા કરવી હોય તો એ રાષ્ટ્રને એક કેન્દ્રમાં રાખો, પણ એની સાથે સાથે બધી ઘણી વસ્તુઓ લઈ આવશો ને તો તમારા રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા મંદ પડી જશે, ઓછી થઈ જશે. અને એટલે આપણે વૈદિક કાળમાં જોઈએ છીએ તો એ પ્રકૃતિની પ્રશંસા છે, ઉષા સુક્ત છે, ઉગતા સૂર્યની પ્રશંસા કરે છે, વાદળો જે મેઘ ધનુષ છે એની પ્રશંસા છે, સમુદ્રની પ્રશંસા છે. એકે એક જ્યાં જ્યાં પ્રકૃતિની વિભૂતિ જોઈ ઋષિ મુક્ત કરશે એની પ્રશંસા કરે છે. પણ પછી ઉત્તર કાળમાં આવીએ છીએ, પૌરાણિક કાળમાં, એ પ્રશંસા પૂજામાં બદલાઈ જાય છે. અને પૂજામાં એટલે હદ સુધી બદલાઈ જાય છે કે જે છે એ આ જ છે, આ જ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે.
અને એનું પરિણામ એ આવ્યું કે એક મુસલમાન અલ્લાહમાં જેટલી નિષ્ઠા રાખી શકે છે એટલી નિષ્ઠા એક હિન્દુ એના ઈષ્ટદેવમાં નથી રાખી શકે. મને ઘણા માણસો મળતા હોય છે, મને કે મારા ચાર પ્રકારની માળા કરો છો, તમારે કોઈ પાંચમી બતાવવી હોય તો બતાવો, અને મારા જેવા એને કેટલાય મળવાના છે, કોઈ પાંચમી બતાવશે, કોઈ છઠ્ઠી બતાવશે, કોઈ સાતમી બતાવશે. હું પેલું કવચ કરું છું, હું પેલો પાઠ કરું છું, હું પેલી માળા કરું છું, હું પેલી માળા કરું છું, હું પેલા નામની માળા કરું છું. મારા એક પુસ્તકમાં એક ઘટના મેં લખી છે, જ્યાં અમદાવાદ પાસેનું એક સ્વામિનારાયણનું મંદિર, અને સ્વામિનારાયણના મંદિરની અંદર બાંધકામ ચાલે તો રેતી ને કપચી લાવવાનું કામ એક મુસ્લિમ કોન્ટ્રાક્ટર કરે છે. એને આખી રેતી કપચી બધી લાવી લાવીને વર્ષો સુધી આપી. જયારે કામ પૂરું થયું, હિસાબ ચૂકતે કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે કોઈએ આવીને કહ્યું કે મુસ્લિમ સજ્જન બહુ ભલો માણસ, બહુ સારો માણસ. કોઈએ કહ્યું, મહારાજ આ જે ભાઈ છે એના ઘરમાં સંતાન નથી, એને બાળક નથી. એમ ક્યાં? એ મહારાજે કહ્યું, જાઓ ઠાકોરજીનો હાર લઈ આવો, ભગવાનને ચડેલો હાર લઈ આવો. એ હાર લાવ્યા પછી પેલા ભાઈને કહ્યું, લો પ્રસાદી રૂપે આ હાર લઈ જાઓ, ભગવાન તમારે ઘેર પારણું બંધાવશે. પેલા માણસે કહ્યું, ના મારે એ હાર ના જોઈએ, હું તમારું અપમાન નથી કરતો, તમારા ઠાકોરજીનું અપમાન નથી કરતો, પણ નહીં લઈ જવામાં નિશ્ચિત કારણ છે. એક, જે ઈષ્ટદેવને હું ભગવાન માનું છું, જો એને મને બાળકો આપવા હોત તો આ 40 વર્ષ મને લગ્ન કર્યા ને થયા એને જરૂર મને બાળકો આપ્યા, પણ એને નથી આપ્યા. હવે મને સંતોષ છે કે એની ઈચ્છા નહીં હોય ભલે ના મળે, પણ હવે જો આ હાર લઈ જાઉં અને મારા ઘરમાં જો બાળક થશે તો મારા ઈષ્ટદેવ ઉપરથી મારી નિષ્ઠા ઉતરી જશે. પછી મને એમ થશે, મારા ભગવાને મને બાળક ના આપ્યું પણ પેલા ભગવાને મને બાળક આપ્યું, અને બાળક કરતાં મારા ભગવાન ઉપરની નિષ્ઠા મને વધારે કિંમતી છે. બીજી વાત, જો આ હારથી મારા ઘરમાં બાળક નહીં થાય તો મારા તમારા પ્રત્યે અને તમારા ભગવાન પ્રત્યે મારા મનમાં જે માન છે એ ઘટી જશે. આટલા વર્ષો સુધી મેં રેતી નાખી, કપચી નાખી, આજે હું પૈસા ઘણા ઓછા લઉં છું. હું જાણું છું તમે એક ફકીર છો, એક સાધુ છો, સંન્યાસી છો, એક તપસ્વી છો. આ મારી જે ભાવના છે એને કાયમ રાખવી હોય તો હાર રહેવા, જો મારા ઘરમાં બાળક ન થયું તો હું તમને જોગતો માનતો થઈ જઈશ. અને મારે બે રીતે નુકસાન છે, બાળક થાય તોય નુકસાન છે અને બાળક ના થાય તોય નુકસાન. આનું નામ નિષ્ઠા કહેવાય, અને એ નિષ્ઠા એને તારતી હોય. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ, જ્ઞાન યોગે ન સાંખ્યાનામ, કર્મયોગે ન યોગીનામ. એના વિસ્તારમાં નહીં જો, એની ચર્ચામાં નહીં જો, પણ પ્રજાને જો એક નિષ્ઠાવાળી કરવી હોય, અને ગીતામાં વારંવાર આ શબ્દ આવશે, એક ભક્તિર્વિશિષ્યતે, એક નિષ્ઠા, દ્રઢ નિષ્ઠા, પરાનિષ્ઠા, ભક્તિર વ્યભિચારીણી, એ શબ્દો વારંવાર આવશે, એને જો સ્થિર કરવું હોય તો જેમ બિલોરી કાચમાંથી તમામ સૂર્યના કિરણો એક જગ્યાએ કેન્દ્રિત થતા હોય છે અને પછી આગ લગાડતા હોય છે, એવી રીતે ઉપાસક છે એ ઉપાસકની તમામ વૃત્તિઓને કેન્દ્રિત કરીને એક જ જગ્યાએ એનું ફોકસ થવું. જો એની એની વૃત્તિઓને ઉલટી વધારે વિસ્તૃત કરી દેશો તો એ અહીનોય નહીં રહે, અહીનોય નહીં રહે, અહીનોય નહીં રહે, અહીનોય. એટલે આપણે આપણે પ્રકૃતિના પ્રશંસક થઈએ, નદીઓને વખાણીએ, પર્વતોને વખાણીએ, જ્યાં જ્યાં વિભૂતિ દેખાય એના વખાણ કરીએ, પણ એને નારિયેળ માનવાનું ના હોય, એની બાધા માનવાની ના હોય, એની આરતી ઉતારવાની ના હોય. આરતી તો ઈષ્ટદેવ, એક પરમેશ્વર, અને એક દ્રઢ વિશ્વાસ થવો જોઈએ, અને એ દ્રઢતા છે એ પુનઃસ્થાપન કરવાની છે. પ્રકૃતિ પ્રશંસા, પ્રકૃતિ પૂજા
પછી બીજી પાંચમી વાત છે, અને પાંચમી વાત છે વ્યક્તિ પૂજા. તમે વેદોમાં મને બતાવો કોઈ વ્યક્તિ પૂજાય છે? ઉપનિષદમાં મહાનમાં મહાન ઋષિઓ છે, યાજ્ઞવલ્ક છે, પીપલાસ છે, ભરદ્વાજ છે, કોઈ ઋષિ છે પોતાની જાતને ઈશ્વર નથી કહેતો, પોતાની જાતને ભગવાન નથી કહેતો. અને એટલું જ નહીં, એ તો પોતાની અલ્પતાનો સ્વીકાર કરે છે. મને જેટલું આવડ્યું એટલું મેં તમને શીખવાડ્યું, આથી વધારે હું જાણતો નથી. એથી વધારે જાણવું હોય તો પેલા ઋષિ પાસે જાઓ, એથી વધારે જાણવું હોય તો પેલા ઋષિ પાસે જાઓ. આ ઋષિયુગ છે, અને ઋષિયુગની સૌથી મોટામાં મોટી જમા બાજુ છે પોતાની અલ્પતાનો સતત ભાન, પોતાની અલ્પતાનો સતત સ્વીકાર. મારી પ્રવૃત્તા છે એનું ભાન તો તમારે રાખવાનું છે, મારામાં કંઈક પ્રવૃત્તા હોય તો એ તમારે જોવાનું છે, પણ મારે તો મારી જાતની અલ્પતા જોવાની. અને આ ભાવ તમે જોશો સંતયુગમાં, સંતયુગમાં આ મુદ્દાને તમે સમજી લેજો. સાધુ અને સંત બે એક નથી. સાધુનો અર્થ છે જેને દીક્ષા લીધી હોય, જેણે વસ્ત્રો બદલ્યા હોય, જેણે નામ બદલ્યું હોય, જે કોઈ નિશ્ચિત સંપ્રદાયમાં દીક્ષિત થયો હોય એ સાધુ છે. સંત તો દીક્ષા ના લે, કપડા ના બદલે, નામ ના બદલે, નરસિંહનો નરસિંહ રહે, તુકારામનો તુકારામ રહે, નાનકનો નાનક રહે, કબીરનો કબીર રહે, એ સંત. આ બેના ભેદને સમજ. ઋષિ અને સંત બે નો પિરિયડ મળતો આવે છે, અને એટલે પ્રત્યેક સાધુ સંત નથી હોતો. અને જો પ્રત્યેક સાધુ સંત હોત તો આ દેશમાં 60 લાખ સાધુ હોત, દેશનો બેડો પાર થઈ ગયો હોત, તો દેશનો બેડો પાર થઈ ગયો. હાથી લઈને ફરનારા સાધુ છે, રજક કરીને પૈસા પડાવનારા સાધુ છે, સોનું ડબલ કરી આપનારા સાધુ છે, ભૂતપ્રેત કાઢનારા સાધુ છે. સાધુ થવું તો બહુ સરળ છે, સંત થવું કઠિન. હા, એ સાધુમાં પણ કોઈ કોઈ સંત છે, હજારે એક કોઈ કોઈ છે, નથી એમ નહીં. પણ સાધુ થવું તો બહુ સરળ છે, દર વર્ષે હજારો થાય. સંત થવું કઠિન, અને સંત ગુણ ગુણોના દ્વારા સંત થવાય, વસ્ત્રોના દ્વારા નહીં, માળા પહેરવાથી, તિલક કરવાથી નહીં, ગુણોના દ્વારા થવાય. તુકારામ કોઈ સંપ્રદાયમાં દીક્ષિત થયો? તુકારામ તો ઘરબારી માણસ હતો, એને પત્ની હતી, અને પત્નીએ પછી પ્રતિકૂળ પત્ની હતી, અને છતાં એની એક જમા બાજુ હું તમને બતાવું છું. આ સંતોના ચરિત્રો જોજો, એમના ભજનો જોજો. એમના ભજનો જ્યારે સમાપ્ત થાય ત્યારે પોતાની જાત માટે કેવો શબ્દ લખે છે, તુકામણે. તુકારામ નહીં, તુકામણે, એકા મણે, નામા મણે, કબીરા, દાસ કબીરા, અને નાનકદેવ નાનકા લખે છે, પોતાની જાતને નાનકા લખે છે. નરસિંહો તો નરસિંહો લખે છે, નરસિંહ નહીં, નરસિંહભાઈ નહીં, નરસિંહો, દાસ નરસિંહો, રંક નરસિંહો. એક જગ્યાએ તો લખે છે રંક નરસિંહો, અને એક જગ્યાએ તો કેટલી મોટી હદ વાળી દીધી છે, કંઈક જાણે પેલો ભોગી નરસિંહો, પોતાની જાતને ભોગી બતાય છે. એ રસને કંઈક સુખદેવ જાણે, કંઈક જાણે પેલો ભોગી નરસિંહો, એનું આંતરિક લેવલ કેટલું ઊંચું હશે ત્યારે પોતાની જાતને ભોગી બનાવી બતાવ્યો છે. સાધુ તો 1008 લખે, ભોગી ભોગી દા લખે, યોગી રાજ લખે, યોગેશ્વર, યોગી રાજ, હિમાલય નિવાસી, પરિમહંસ, પરિભ્રાજક આચાર્ય, ફલાણા ફલાણા ફલાણા, એમની તાકાત નહીં કા નરસિંહ જેવું લખી છે. જે માણસ અંદરથી નક્કર હોય ને એને બહારના માનથી પડી. એટલે ગાંધીજી જયારે ગોળમેજ પરિષદમાં ગયા આટલી પોતળી પહેરી ગયા, બીજા બધા જે ગયા એ આર ચડાવેલો સૂટ પહેરી ગયા. પછી સૂટે ખરો એને ઇસ્ત્રી ખરી, પણ ઇસ્ત્રી પછી એ ના થઈ જાય એટલે આમાં આર ચડાવેલો, આમ કડક ને કડક,
સાહેબ ભાઈ બધું બરાબર કર્યું, કારણ કે અંદરથી ખાલી હતા એટલે એમને સતત ભય રહેતો હતો અમારી પર્સનાલિટી કેવી થશે, અને પર્સનાલિટીને વસ્ત્રોના દ્વારા ઉપર ઉકસાવવાની ચિંતા હતી. તમારે જોવું હોય તો જોજો, જેમ જેમ માણસ અંદરથી નક્કર થતો જાય ને એમ એમ પછી બહારના શણગારોની એને બહુ ના પડે, અને જેમ એને બહારના શણગારો બહુ એમાં મન લાગે એમ સમજવાનું કે અંદરથી એ ખાલી છે. જેટલો આડંબર એટલો જ અંદર ખાલી. પ્રદર્શન ને દર્શન બે સાથે ના રહે, ના તો પ્રદર્શન કરો ના તો દર્શન, પણ બે ને ભેગા ના રાખી શકે. કંઈક જાણે એ પેલો ભોગી નર થઈ એના ચરણની ધૂળ લઈને માથે ચડાવવાનું મન થાય, એની આંતરિક ભૂમિકા કેટલી ઊંચી હશે એ પોતાની જાત માટે લખે છે ભોગી નર. ઋષિ પિરિયડ અને સંત પિરિયડ આ બેમાં તમે જોશો તો પોતાની અલ્પતા, પોતાની દીનતા, પોતાની પામરતાનો સતત સ્વીકાર. તમે તુલસીદાસની વિનય પત્રિકા વાંચજો, પોતાની પામરતાનો કેટલો સ્વીકાર કરો, અને એના કારણે એ ઈશ્વરના નજીક ગયા, એના કારણે એ પરમેશ્વરના નજીક ગયા. તમે તુકારામના અભંગ વાંચજો. મારી તમને ખાસ ભલામણ છે કે મરાઠી ના આવડતી હોય તો તમે એ અભંગ વાંચો. ભીમસેન જોશી છે પુનામાં, બહુ સુંદર ગાય છે. મહારાષ્ટ્રમાં તો કેટલા સંગીતકાર છે, તમે એનું સંગીત સાંભળજો. જયારે એ તુકારામના અભંગને લલકારે છે તો રોગ રોગમાં દીવા ઉભા કરી દે. એ રૂચા છે, વેદની રૂચા છે, કઈ પરાવાણી નાભીમાંથી નીકળેલી એ વાણી. એટલે ઉપનિષદ કાળ સુધી તમે જોશો કોઈ વ્યક્તિ પૂજા નથી, કોઈ વ્યક્તિને ઈશ્વર માનવાની પદ્ધતિ નથી. પછી આગળનો કાળ આપણે આવેલો જોઈએ છીએ અને ઉત્તરવર્તી કાળમાં તો વ્યક્તિ જ વ્યક્તિ. તમારા મંદિરોમાં આજે વ્યક્તિઓના ચિત્રો મુકાયા છે, વ્યક્તિઓના સ્ટેચ્યુ મુકાયા છે, નવા મંદિરો બંધાઈ રહ્યા છે, નવા ભગવાનો થયા છે, નવા આકારો થયા છે. હિન્દુ પ્રજા ભૂલી પડેલી પ્રજા છે, ગુમરાહ થયેલી પ્રજા છે, અને એટલા માટે એક ઈશ્વરને પડતો મૂકીને, ફળને મૂળને પડતો મૂકીને એક પાંદડા પકડવા દોડે. હું એક ગામમાં પ્રવચન કરતો, પ્રવચનો પૂરા થયા, ગામ બહુ પ્રભાવિત થયું, આજુબાજુની વસ્તી બહુ પ્રભાવિત થઈ. બધાની ઈચ્છા હતી કે અહીંથી તમને હું અમે જ્યાં ઉતારો છે ત્યાં સરઘસ કાઢીને લઈ જઈશું, મારી ઈચ્છા નહીં, પણ છતાંય નીકળી ગયું. આપવા હજારો માણસો, એક ભાઈ નારો બોલાવે, ભગવાન સચ્ચિદાનંદ કી જય, ભગવાન સચ્ચિદાનંદ કી. મને સાધુ કે ત્યાં સુધી તો ઠીક છે, કદાચ સંત કહેતો એ ઠીક છે, ખાલી સચ્ચિદાનંદ કહેતો બધી વધારે સારું છે. બે ત્રણ વાર મેં આ નારો સાંભળ્યો એટલે હું ઉભો રહી ગયો, બાજુમાં ખસી ગયો, થોડું ઉભું રહી ગયું. મને કેમ કેમ મહારાજ, મેં જો તમે આ નારો બંધ કરો, ભગવાન તો ભગવાન છે, હું તો પામર માણસ છું, પાંદડું છું, અને પાંદડું પીળું પડે, ખરી પડે, માટીમાં માટી થઈ જાય, તમે પાંદડાને ક્યાં સુધી પૂજ્યા કરશો? મારા જેવા કેટલા પાંદડા આવ્યા અને કેટલા ખરી પડ્યા, કેટલા માટીના માટી થઈ ગયા, અને તમે રાત દિવસ ભગવાન બદલ્યા કરો, કારણ કે મૂળ તમારા હાથમાં છે. તમે થળને પકડતા નથી, તમે પાંદડા પકડવાની ટેવ છે. હું ભગવાન નથી, હું ભગવાનના દાસના દાસનો એ દાસ. મને ક્રોધ આવે છે, જે દોષો છે એ દોષોથી હું મુક્ત નથી. તો મારી સાથે રહો તો તમને ખબર પડે. કેટલીક વાર દુર્વાસાને શરમાવે હું ક્રોધ દૂર કરું છું, ગતિ કરતો તમે સાથે રહો તો ખબર પડે. ત્યારે તમે કહેશો ના ના હો, આ તો ભગવાન ના હોય, તો તમે ભૂલાશું કામ પડો છો? માણસને માણસમાં વ્યક્તિ પૂજા, એ વ્યક્તિ પૂજાએ આ પ્રજાને એટલી મોટી ભ્રાંતિમાં નાખી દીધી. 800-900 તો જીવતા ભગવાનો છે અત્યારે આ દેશ. એમાં 3-4 તો મારા ઓળખીતા હતા, એમાં 2 તો ગુજરી ગયા, હજુ 2-3 ઓળખીતા રહ્યા, 2 તો ગુજરી ગયા. એમને નતું મરવું, પણ મરવું પડ્યું. 2માંથી 1 મરવું નતું, કારણ કે આગળના પ્લાન તૈયાર હતા. પછી આ કરશું, પછી આ કરશું, પછી આ કરશું, નવચિંતાનું મળવું પડ્યું.
પણ અનુયાયી એટલે અનુ એટલે મારે જે કહેવાની વાત છે એ પહેલું ધાર્મિક ક્ષેત્રને જો તમારે ઉપાસના બનાવવી હોય સાધના બનાવવી હોય તો એમાં જાગૃતિ લાવો અને જાગૃતિ એ કે તમે ઈશ્વરને ઓળખો પરમેશ્વરને ઓળખો એમાં ભેળસેળ ના કરો એમાં વગર જોતા તત્વોને ઉમેરીને તમે પોતે અને તમારો આખો સમાજ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી જાય છે એ ના કરો પણ હવે એ ચર્ચા નહીં જે દિવસે તમે એક બ્રહ્મવાદી થશો એક પરમેશ્વરવાદી થશો તમારા ઘણા જાળા આપોઆપ છૂટી જશે ઘણી માથા કટોકૂટો આપોઆપ છૂટી જશે પણ તમારા સામે જે બીજો પ્રશ્ન છે મારી સમજણ પ્રમાણે કદાચ ધાર્મિક પ્રશ્ન કરતા પણ વધારે ગંભીર પ્રશ્ન છે એ સામાજિક પ્રશ્ન છે તમારો સમાજ મજબૂત સમાજ છે તમારો સમાજ સંગઠિત સમાજ છે તમારો સમાજ સરવાળાવાળો એક શક્તિશાળી સમાજ છે શાંતિથી વિચાર અને નથી તો કેમ નથી એનું કારણ શું છે તમે ઘટો છો કેમ તમને ક્ષયરો કેમ લાગુ પડ્યો છે દરેક જગ્યાએથી ભાગી ભાગીને પાછા કેમ આવો છો તમે બહારના માણસોને પચાવી શકો છો આફ્રિકા જઈને જોજો હું તો 5-6 વાર આફ્રિકા જઈ આવ્યો જુદા જુદા દેશો પહેલી વાર જયારે ગયેલો ત્યારે કોઈના ઘરમાં નોકર કંઈ કામ કરતો હોય જે નેટિવ માણસ હોય એનું નામ વિલ્સન હોય જોન્સન હોય કામ કરતો હોય 25 વર્ષથી પોતા કરતો હોય વાસણ ઘસતો હોય હું ઘણી વાર પૂછું કે આ જોન્સનને તમે જગજીવન નથી બનાવી શકતા એને જગજીવન બનાવો તો કોઈને સૂચતું જ નથી કે ના એ તો કદી અમને વિચાર જ ના અમે એ રીતે કદી વિચારતા જ તમારામાં પ્રસરી જવાની ક્ષમતા છે અને નથી તો કેમ નથી મુસ્લિમો આખી દુનિયામાં પ્રસરી ગયા ક્રિશ્ચિયનો આખી દુનિયામાં પ્રસરી ગયા અને આજે પણ પ્રસરે છે તમે કેમ નથી પ્રસરી શકતા કારણ શું છે કારણ કે તમારામાં પ્રસરવાની ક્ષમતા છે મારે આશ્રમમાં આજે કોઈ મુસ્લિમ બે ભાઈઓ આવીને મને કે મહારાજ મારે હિન્દુ થવું અને હું એમને હિન્દુ બનાવીને રાખું ને મારા આશ્રમમાંથી અડધા માણસોથી ચાલ્યા જવા અડધા માણસો એના એ દિવસે ચાલ્યા જવા હે આશ્રમમાં મુસલમાન ગાલ્યો હવે આ આશ્રમમાં રહેવાય તમે જે રીતનો સમાજ બનાવ્યો છે એમાં પ્રસરવાની ક્ષમતા ક્યાં છે તમે બહારની કન્યા લાવીને પચાવી શકો છો અરે તમારા તમારી નાતની નથી પચાવી શકતા તો બહારનીને શું પચાવી શકો અને એટલે તમારો સમાજ એક માદો સમાજ અંદર અંદર ઝઘડતો સમાજ અંદર અંદર ઘુરકિયા કરતો સમાજ અંદર અંદર ઉતારી એકબીજાને ઉતારી પાડતો સમાજ મને યાદ છે ઘણા વર્ષો પહેલા હું યાત્રામાં ગયેલો આખો ડબ્બો હતો ટ્રેનનો એમાં બે કુટુંબ સુથારો ના આવે એક મેવાડા સુથાર બીજા ગુજ્જર સુથાર પછી જમવા બેસે તો મેવાડા સુથાર ગુજ્જર સુથાર સાથે જમવા ના બેસે પટેલોની પંગત જુદી હોય પછી બીજા હોય એમની પંગત જુદી હોય બ્રાહ્મણોની જુદી હોય મેવાડાની પાછી જુદી ગુજ્જરની જુદી કોઈ કોઈ વાર જગ્યા બહુ સાંકડી હોય અને પછી નજીક નજીક બેસવાનું થાય તો પેલા મેવાડા વચ્ચે એક લાકડી મૂકી દે મેં કહ્યું આ લાકડી કેમ મૂકો છો જુદું થઈ ગયું હવે વાંધો ના આવે પણ લાકડી નહીં મૂકો તો કયો વાંધો આવવાનો મારે એને કંઈ નથી કહેવું જે જે એના મગજમાં જેણે સંસ્કાર નાખ્યા એને મારે કહેવું જે સમાજ એક થાળીમાં જમે જે સમાજ વટલાતો નથી એના સામે તમારો સમાજ નહીં ટકી શકે એના સામે તમે ઊભા નહીં રહી શકો તમારે જો એ એના સામે ટકવું હોય ને ઊભા રહેવું હોય તો તમે તમારું નિરીક્ષણ કરો પંજાબમાં નાનકદેવે જ્યારે શીખ ધર્મની સ્થાપના કરી અને પછી બહુ માર ખાધી ઇતિહાસ વાંચ્યો
ગુરુ અંગદ દેવ સુધીનો આખો આખો ઇતિહાસ તમે જોજો. શીખો ઉપર બહુ જુલમ થયા, પછી ગુરુ અંગદ દેવ આવ્યા, રામદાસ આવ્યા, એમણે આખા ધર્મનું સ્વરૂપ બદલી નાખ્યું અને ગોવિંદસિંહજી એને ખાલસા બનાવી. ગોવિંદસિંહે કહ્યું કે મારા ધર્મમાં જેને આવવું હોય એને પહેલા અમૃત છકવું પડશે, અમૃત પીવું પડશે. અને અમૃત એટલે શું? એક કુંડીમાં, પાણીની કુંડીમાં તલવાર ઉભી કરવાની, તલવારને ધોવાની, એમાં 50 ઓંસ એ સાકર નાખવાની, એટલે મીઠું થઈ જાય. 30, 40, 50 માણસો જે અમૃત છકવા આવ્યા હોય એમને ગોળ કુંડાળામાં બેસાડવાનું, એ પાણી લઈને એકને પીવડાવવાનું, અડધું પીવી અડધું પાછું નાખવાનું, એ પાછું નાખેલું ફરી પાછું વેળવીને બીજાને આપવાનું, અડધું પાછું નાખવાનું, એમ 2 રાઉન્ડ લગાવવાનું. હવે તમે કોઈ વટલાશો, હવે તમે કોઈ અભડાશો, હવે તમે કોઈની પણ રસોઈ ખાઈ શકશો. એક બળવાન પ્રજા ઉભી, એક શક્તિશાળી પ્રજા ઉભી. આજે જઈને જોજો તમે કેમ લડી કેમ શક્યા. આજે જે થાય છે એના સાથે આપણે સંમત નથી, પણ એમના અંદર જે કૌવત છે એ કૌવતને તો માનવું પડશે. એમની અંદર જે જોગ છે, જે જુસ્સો છે, એક સ્પિરિટવાળી જે પ્રજા ઉભી કરી એ પ્રજા આ રીતે ઉભી કરી. ધર્મ સમાજને પ્રેરણા આપે. એક રીતે એમ કહીએ કે ધર્મની પ્રેરણામાંથી 2 તત્વો ઘડાય છે, સંસ્કૃતિ અને સમાજ. ધર્મની પ્રેરણામાંથી સંસ્કૃતિ અને સંસ્કૃતિમાંથી સમાજ. અને જો સમાજ કમજોર છે તો એનો દોષ સંસ્કૃતિ ઉપર છે, તો એનો દોષ ધર્મ ઉપર છે. એટલે તમે જઈને જુઓ કેમ આટલો એ બળવા 1.5 કરોડની વસ્તી છે, તમે 70 કરોડ છે. પણ એ 1.5 કરોડમાં જે તાકાત છે એ 70 કરોડમાં રહી, અને એના કારણો છે. એની જાગૃતિ કરવાની, એ પ્રશ્નને હલ કરવાનો. જો આજ સુધી તમે જેને ધર્મ માનતા રહ્યા એ ધર્મ હતો જ, એ તો તમને ડુબાડનારો પથરો હતો, એ ધર્મ હતો જ. અને એટલે તમે સદીઓથી ડૂબતા રહ્યા. મને યાદ છે, હું જયારે 22-23 વર્ષનો હતો, રામાયણનો પ્રચાર કરતો, એક ગામમાં પટેલોનું ગામ, એ ગામમાં રાત્રે રોજ પ્રવચનો કરું. બાજુના ગામમાં એક દંડી સ્વામી આવેલા, 80 વર્ષના વર્ષ. મને કહ્યું બહુ પ્રભાવી છે એ ગામ પટેલો. હું દર્શન કરવા ગયો, આવડી મોટી માળા, આટલી જાડી મોટી માળા બનાવી, કે 80 વર્ષના એ વ્રત દંડી સ્વામી માળા પહેરાવી, 20-25 માણસો સાથે આવેલા લેતા. પછી ઘણી વાતો કરી, એમણે મને પૂછ્યું કે તું તારું દૂધ શું છે. મેં કહ્યું બ્રાહ્મણ છું, બ્રાહ્મણના ઘરમાં જન્મેલો છે. તો તું ભોજન ક્યાં કરે છે? તું પટેલોના ઘરમાં. એમના શબ્દો હું તમને સંભળાવું છું. મને કે તારું પેટ ફોડી નાખતો હોય તો પટેલના ઘરનું ખાઈને તો તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, એના કરતા તારું પેટ ફોડી નાખે તો સારું. હું સમસમી ગયો, પણ એક અક્ષરે ના બોલ્યો. આ 80 વર્ષનો વૃદ્ધ મને ધર્મ શીખવાડે, એ તો કોઈ પ્રયોગશાળામાં જઈએ તો ખબર પડે કે મારી બુદ્ધિ બગડી છે કે કોની બગડી. પછી નીકળ્યા પાછા જવા, તો મેં પૂછ્યું ભાઈ આ સ્વામીજી છે એ ક્યાં જમે છે? ગામમાં બ્રાહ્મણનું ઘર છે? તો કે ના, બ્રાહ્મણનું ઘર તો એક નથી. તો પછી એ જમે ભિક્ષા ક્યાં કરે છે? તો કોઈએ કહ્યું કે સોનીના ત્યાં ભિક્ષા કરે છે. સોનીના ત્યાં? શાસ્ત્રમાં તો સોનીને પણ સત્શુદ્ર માનવામાં આવ્યો છે. તો કે ના, પછી સોની પણ સાથે જતો. બાપજી કે મારા ઘરમાં બીજા કોઈ પટેલના ઘરમાં કદી નહીં જમે, મારા ઘરે જ જમે છે. પણ તમે કેવી રીતે જમાડો છો? અને કે જુઓ, બટાકાનું કોરું શાક કરો છો અને દૂધની દશમી બનાવો. દૂધની દશમી ને બટાકાનું શાક ખાઓ એટલે બુદ્ધિ બગડવાની નહીં, પાણી અડે તોય બુદ્ધિ બગડે. મેં મારા પૂર્વજોએ, તમારા પૂર્વજોએ વર્ષો સુધી આને ધર્મ માન્યો છે. મને યાદ છે
બ્રાહ્મણ બ્રાહ્મણનું પાણી નહોતો પીતો, બ્રાહ્મણ બ્રાહ્મણના ત્યાં નહોતો જમતો, અને ન જમવાના નામને એ ધર્મ માનતો. અને એમાં દિવાલો ઉભી થતી હતી, વિભાજનની દિવાલ, જુદી જુદી દિવાલો, 84 ખાય એટલે બધાની કમલતો જુદી જુદી, રસોઈઓ જુદા મૂક્યા હોય, પ્રેસનારા જુદા હોય, એની રસોઈ વધેલી આમાં ના આવવી, એની વધેલી રસોઈ જો આમાં આવે બધી રસોઈ અફળી જાય. સદીઓ સુધી અમે આને ધર્મ માન્યો. પેલા ગોવિંદસિંહે કહ્યું, કોઈ બાદશાહ સાથે લડાઈ થતી હોય, સામે મુસ્લિમ લશ્કર હોય, અને તમે ભૂખ્યા હો અને તમારી પાસે ખાવાનું કશું ના હોય, તો એમના રસોડા ઉપર કબજો કરી લો, એમના તપેલાને એમાં કૃપાણ ફેરવો, વાહેગુરુદી હતે વાહેગુરુદા ફાલસા, ને પછી ખાઈ જાઓ, તમને કઈ થવા નથી. એક સ્ટીલનો સમાજ ઉભો છે, એક કાગળનો સમાજ ઉભો છે, એક સ્ટીલ એ એટલે બાદશાહ સાથે લડી શકે, એટલા માટે જજુમી શકે, પણ આ કાગળનો સમાજ એક ચાર છાંટા પડે એની સાથે પલળી જાય, ચાર છાંટા પડે એની સાથે તો એ લોચો થઈને બેસે. કોઈ વાર વેરાવળ જજો, સોમનાથ જજો, સોમનાથના દર્શન કરજો, પણ વેરાવળમાંથી આજે બીજા ધર્મના ભાઈઓ છે, કોણ છે, ક્યાંથી આવ્યા, કોણ છે, જરાક તો ઇતિહાસ તપાસ. મોહમ્મદ ગઝની જે માણસોને પકડીને લઈ ગયેલો ગુલામ બનાવીને, અને પછી સિંધને પંજાબના ખોખર રાજપૂતોએ એને આંતર્યો મિલકત લૂંટી લેવા માટે, તે ખોખર રાજપૂતોએ જયારે એને હેરાન કર્યો અને આંતર્યો, ત્યારે આ ગુલામ હતા એ જેમ તેમ કરીને છૂટીને 2 મહિને 3 મહિને બચતા બચતા રખડતા ભટકતા પાછા, જે પાછા આવ્યા એને લોકોએ સ્વીકાર્યા નહીં, નહીં હવે તમે અભળે, હવે તમે અમારા કામના, આજે બધા લોહી, આજે બધા ભેગા થઈ અને સારી રીતે બદલો લે. કાશ્મીરની એ દશા, કાશ્મીરમાં કોણ છે, આજે જે કાશ્મીરમાં લોકો પાકિસ્તાનનો જિંદાબાદનો નારો લગાવે છે ને, એ એક ટાઈમે હિન્દુ હતા, રાજા ગુલાબસિંહના સમયમાં ડોંગરા રાજા, એ બધાને કહેલું અમને પાછા લઈ લો, અમે આવવા તૈયાર છીએ. ત્યારે રાજાએ આ પંડિતોની સભા કરેલી, કાશીના પંડિતો, કાશ્મીરના પંડિતો, બધાએ કહી દીધું ગધેડું ગાય ના થઈ શકે, એ ગધેડું હવે આજે તમારી દશા, પંડિતો આજે ભાગીને દિલ્હી આવી, કારણ કે તમે કદી એ ના સમજી શક્યા કે આ સમાજ એવો આપણે બનાવી રહી. જો એ વખતે તમને એમ ભાન થયું હોત કે હા મારા દ્વાર બધાના માટે ખુલ્લા છે, તો આજે તમારા સામે આ કોઈ પ્રશ્ન જ ન હોય. એટલે ધર્મમાંથી સંસ્કૃતિ, સંસ્કૃતિમાંથી સમાજ, અને સમાજમાંથી રાજકીય શક્તિ, રાજકીય શક્તિનું કેન્દ્ર સમાજ, અને રાજકીય શક્તિ એ તમામ સુખોનું મૂળ છે. તમારે સુખ જોઈએ છે ને, રાજકીય શક્તિ વિના સુખી નહીં થઈ શકે. તમારું રાજ્ય ન હોય, બીજાનું રાજ્ય હોય, ગુલામ હો, પછી શું તમે સુખ મેળવવાના? જે સાંસારિક સુખો છે એ સુખોનું તમામ કેન્દ્ર રાજકીય શક્તિ છે, અને રાજકીય શક્તિનું કેન્દ્ર સમાજ છે. સમાજ સંસ્કૃતિ, અને સંસ્કૃતિ ધર્મ. એટલે હું ધર્મ સમાજને હું ચાર ભાગોમાં વર્ગીકરણ કરું છું, એને સમજાવવા માટે હું ઉદાહરણ આપું છું. સમાજના વર્ગીકરણ ચાર ભાગમાં કરવા, સમાજ ખાબોચિયા જેવો છે, એક સમાજ તળાવ જેવો છે, બે સમાજ નદી જેવો છે, ત્રણ અને સમાજ દરિયા જેવો, સાગર જેવો, વ્યાપક છે. આ સમાજની ચાર કેટેગરી છે. ખાબોચિયાનો અર્થ શું થાય? પાણી તો એ છે, પણ કોઈ ટાઈમે વરસે, પછી એ ખાડામાં ભરાયું, પછી કદી ઉલેચાયું નહીં, કદી નવું ઉમેરાયું નહીં, જે હતું એનું એ રહ્યું નહીં, એમાં એમાં સળો પેટો, એમાં માછલા પડ્યા, કાચબા આવ્યા, ડેડકા આવ્યા, એમાં લીર વળી ગઈ, શેવાળ વળી ગઈ, આજે દુર્ગંધ માળતું ખાબોચિયું છે. કેટલાક સમાજો છે જોજો, એમાંથી બદબૂ આવતી હોય છે, દુર્ગંધ આવતી હોય છે. અને સમાજો જયારે હું તમને જોવાનું કહું છું ને, ત્યારે હું પછાત સમાજની વાત નથી કરતો,
જે સમાજમાં ભયંકરમાં ભયંકર કુરૂઢિઓ હોય, ભયંકર રૂઢિઓ હોય, એ ખગોળિયા જેવો સમાજ છે. તમારી દીકરીઓ, તમારા દીકરાઓ સમય થતા પરણી શકે છે, તમે નિશ્ચિંત થઈને પરણાવી શકો છો. પરણાવ્યા પછી તમને કોઈ ચિંતા નથી રહેતી, તમારો ઉત્તમ સમાજ. પણ તમારી દીકરી તો 35 વર્ષે પહોંચી છે, 35 વર્ષે હજુ તમે એને પરણાવી નથી શકતા. 35 પછી એક બીજી 33 વાળી છે, બીજી 30 વાળી છે, બીજી 28 વાળી છે, હજુ 35 વાળાનું ઠેકાણું નથી પડતું. કેમ નથી પડતું? મારે આશ્રમની બાજુમાં એક ઝોંપડાવાળો રહેતો ગરીબ માણસ, ખેત મજૂરી કરી જ રહે. એક દિવસ એ ડરતો 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 આવ્યો. એક કાગળિયું મને આપ્યું. આ છોકરીઓ બેસ નહીં કરવા. મેં કહે, મને કે લો બાપજી. મેં કહું, ભાઈ શાનું કાગળિયું છે? મને કે મારી જીવલી છે ને, એને મારે પરણાવી દેવી છે. મને ટીબી થયો છે અને હું ક્યારે મરી જઉં? અડકે અડકું દેખાય છે, પણ મરતા પહેલા આ જીવલીના હાથ પીડા કરી દઉં તો મારો આત્માને શાંતિ. ને જીવલીની ઉંમર કેટલી થઈ છે? કે 11મું ચાલે છે, હવે 12મું બેસશે. ખર્ચો કેટલો થશે? મોંઘવારી છે એટલે 300-350 તો ખર્ચો થશે. થોડી એને આશા એક છે. જીવલી પરણી ગઈ, 300-350 પરણી ગઈ. એકાદ મહિનો થયો હશે. મારા ઓળખીતા એક બહુ મોટા શ્રીમંત પટેલ આવ્યા ફરતા ફરતા, ઘણી વાર આશ્રમમાં આવ્યા, એકદમ નિરાશ થઈને પડ્યા. મેં તું કેમ કે કઈ દુઃખી લાગો છો? કઈ પ્રશ્ન છે? કઈ ચિંતા છે? અરે મને કે મારા 5000 રૂપિયાનું પેટ્રોલ પાડ્યું. એ જમાનામાં, આજનું નહીં. 5000નું 4 ધામની યાત્રા કરવા ગયા કરશું? અને કે ના ના, યાત્રા શું કરીએ, આ છોકરીના માટે કોઈ મૂર્તિઓ જોવાની કરીએ છીએ. રોજ આ ગામ પેલું ગામ, આ ગામ પેલું ગામ, કોઈ મૂર્તિઓ મળતો નથી. 5000નું પેટ્રોલ પાડ્યું, એમાં કઈ મોટી વાત હતી? મૂર્તિઓ હું લાવી આપું તમને. અમારું એક આજી પણ અમારા માટે એક એવી ભાવના છે કે મહારાજ છે ને, એ દુકાન ના ચાલતી હોય તો દુકાન ચલાવી આપે, ધંધો ના ચાલતો હોય તો ધંધો ચલાવી આપે, દીકરીનું કંઈ ઠેકાણું ના પડતું હોય તો દીકરીનું ઠેકાણું પાડી આપે, સંતાન ના થતું હોય તો સંતાનનું ઠેકાણું પાડી, બધું જે કંઈ હોય એ બધું મહારાજ કરી આપે. અને અમે પણ એવા ડાયાને એવા હોશિયાર છીએ કે લોકોની આ વૃત્તિને પોષણ આપીએ છીએ, એટલે અમારું ચાલ્યા કરે છે, સારી રીતે ચાલે છે. મારા ઓળખીતા એક સંત છે, એમને આશ્રમ બાંધ્યો, આશ્રમ બાંધ્યો પણ ચાલે નહીં, આવક નહીં. પછી કંટાળ્યા અને કે આશ્રમ તો બાંધ્યો પણ આવક નથી થતી બરાબર, અને મહિને 2000 રૂપિયા તો ઓછામાં ઓછા જોઈએ, તો કરવું શું મારે? તને તો બાંધવો. 2-3 વર્ષ થયા પછી ફરી મળ્યા. મેં કહ્યું, કેમ આશ્રમ ચાલે છે? અરે કે ધમધોકા ચાલે છે. શું થયું, કેમ ચાલે છે? મને ઉઠા, મને કે અહીંયા આવો, જુઓ બાજુમાં લઈ ગયા. એક આવડી દેરી કરેલી ઝાડ નીચે, અને ઝાડની ડાળીએ ડાળીએ ઘોડિયા બાંધેલા. મને કે આ દેરી કરી અને સુથારની પાસે ઘડાવીને મારી જાતે જ મેં 25-30 ઘોડિયા બાંધી દીધી, અને લોકોમાં પ્રચાર કર્યો કે આ તો પુત્રદા માતા છે, આ તો પુત્રદા માતા છે, જેને સંતાન ના થતા હોય એને અહીં સંતાન આપે છે. અને પછી 2-4 મહિના 6 મહિના થાય એટલે ભાઈ 5-10 ઘોડિયા મારી જાતે ચડાવી દો છે. અત્યારે તો દર મહિને 15-20 ઘોડિયા ફરી બાધાઓ લઈને આવે છે. અને અમે એવું કહ્યું છે કે અહીંયા સુખડી લાવવાની 10-10 શેરની, અને એને પાછી ના લઈ જવાય તો અમારા આશ્રમનું પીપડું તો ભરેલું ને ભરેલું જ રહે. હવે મારે આશ્રમને કોઈ ચિંતા નથી, કે હવે અહીંયા છોકરા હું આપતો થઈ ગયો. બસ એટલે લોકોને આ જોઈએ છે, લોકોને જાગૃતિ નથી જોઈતી.
લોકોને પ્રશ્નોને હલ કરવાની વૃત્તિ નથી. આવું કંઈક કરો, જો ના ચાલે તો મને તમે કહેજો. એટલે આ જે બીજો ભાગ છે, તો મેં કહ્યું હું તમારા એમાં હું તમને ખોડી આપું. મને કે તમે ભગવાન મળ્યા તો છો. મેં કે જુઓ તમે પેશન કેટલું આપવાના છો. મેં કે 1,00,000 રૂપિયા રોકડા, 75 તોલા સોનું. મેં કે બહુ થઈ ગયું. તમારા ગોળમાં, તમારી જ્ઞાતિમાં કોઈ ગરીબ, સુશીલ, શિક્ષિત, ભણેલો, ચારિત્રવાન એવો કોઈ સારો છોકરો હોય એને આ દીકરી પ્રણામ. અને 1,00,000 રૂપિયા અને 75 તોલા સોનું એની એને દુકાન કરાવી આપો, એને ધંધે વરગાડી દો, એ આપોઆપ પૈસા ઘર થઈ જશે. મને કે મહારાજ મારું નાક જ કાપવા બેઠા છો, આવું કરું તો મારે મારા સમાજમાં મારું નાક ના રહે, તો મારું નાક કપાઈ જાય. કોઈ હશે ત્યારે નાક રાખો. મને એ તો બતાવો તમારી દીકરીની ઉંમર કેટલી છે. મને કે દીકરીની ઉંમર 32 છે, પણ લોકો પૂછે તો તેવી તેવી કરીએ છીએ, 22 તેવી એમ કહીએ છીએ. આ સમાજને તમે કયો સમાજ કહેશો? એમના વસ્ત્રો ચળકતા છે, બધું બરાબર છે, પણ એ ખાબોચિયા જેવો સમાજ છે. પેલી જીવલી જયારે 32 પહોંચશે ત્યારે એને 4 બાળકો હશે, અને ચારેય કમાતા, ચારમાંથી 2 તો કમાતા થઈ ગયા હશે. અને આ 32 વર્ષની ઉંમર છે ને, હજુ એ પતિ વિનાની રજડ્યા કરે છે. હવે એનાથી જાણતા અજાણતા જો કોઈ ખોટું કામ થઈ જાય કે પછી પોતાની મેળે નિર્ણય લઈ લે, આ પટેલ ગળે ફાંસો ખાવાનો છે. મારું નાક કાપી નાખ્યું, પણ કાપે ને હવે ના કાપે, હવે ક્યાં સુધી રાખે? અને ખાબોચિયા જેવો સમાજ કે છે. ચાલો દીકરી પરણાવ. તમે જોયું, રિસર્ચ કર્યું કોઈ વાર, બળી મરનારી સ્ત્રીઓ કયા સમાજની હોય? 50 સમાજની નહીં. 50 સમાજમાં કોઈ સ્ત્રી બળી મળતી નથી. ઉપરનો સમાજ, અને ઉપરનો સમાજ એટલે ખાનદાનીનું માપ જેટલું મોટું, ક્રૂરતાનું માપ પણ એટલું જ મોટું. ખાનદાની અને ક્રૂરતા એક સાથે ચાલતા હોય છે. કોઈ જગ્યાએ ક્રૂરતા વિનાની ખાનદાની હોય તો મને બતાવજો. એ વિધવા થાય, 12 વર્ષની વિધવા થાય તો એને વૈધવ્ય, વૈધવ્ય એ ક્રૂરતા છે. આખી જિંદગી એને રીબાઈ રીબાઈને જીવવાની. એ ત્યક્તા થાય તો એને આખી જિંદગી કઠોર જીવન જીવ. અને જો ભૂલ થઈ જાય તો એના સગા ભાઈઓ એને માથે છોડી, એનો બાપ એને છરી ઉલાવી દે. પેલી 50 કોમની સ્ત્રી છે એ તરત બીજું લગ્ન કરી દે, કારણ કે ખાનદાનીનું માપ નીચું છે. અને ખાનદાનીનું માપ નીચું છે એટલે ક્રૂરતાનું માપ પણ નીચું છે. સૌરાષ્ટ્રમાં જઈને જોજો સ્ત્રીઓ કઈ બળી મળતી હોય છે. જેમ જેમ તમારી ખાન, અમારી સ્ત્રીઓ તો કદી ઘર બહાર પગ ના મૂકે, એ તો અજર પડદા મારે, એ તો ફલાણા મારે, એ તો આમ રે. મેં મારી નજરે મારી જાતે બધું જોયું છે. અને એટલે એ ઉપરથી તો મોટો સમાજ કહેવા તો હોય, પણ જુઓ તો ખાબોચિયાની દુર્ગંધ અંદર આવે. એમાં એટલું સડેલું હોય, ઉપર મખમલ હોય, પણ અંદર જુઓ તો પરવું જ પરવું. કારણ કે પાણી ઉમેરાતું નથી, અને જૂનું પાણી ઉલેચાતું નથી. રૂઢિઓને દૂર કરી શકાતી નથી, રૂઢિઓને ઉલેચી શકાતી નથી, અને નવું પાણી લાવી શકાતું નથી. એટલે આ પહેલો સમાજ છે જે ખાબોચિયા જેવો છે. પણ એના ઉપર એક બીજો સમાજ છે, જે બીજો સમાજ છે એને હું તળાવનો સમાજ માનું છું. તળાવમાં અને ખાબોચિયામાં આટલો જ ફરક છે કે તળાવમાં દર વર્ષે નવું પાણી આવે છે. એટલે થોડુંક જૂનું પાણી હોય તો એ જૂના પાણીને પણ નવીનતાનું રૂપ આપી દે છે. એ પીવા જેવું થાય છે, કપડાં ધોવા જેવું થાય છે, નાવા જેવું થાય છે. ખાબોચિયામાં નાવાતું નથી, કપડાં ધોવાતા નથી, પીવાતું નથી, પણ આ તળાવમાં તો દર વર્ષે નવું પાણી આવે છે. ધોમ વરસાદ પડે, ખૂબ પાણી આવે છે. તમે એનો અર્થ સમજ્યા? તમારા મસ્તિષ્કની એક બારી ખુલ્લી હોય તો એમાં જ્ઞાનરૂપી વરસાદ આવશે.
આ સુરત જિલ્લાને, આ વલસાડ જિલ્લાને, આ ગુજરાતને નવામાં નવું પાણી આપનાર કોણ નીકળે? હમણાં થોડા દિવસ પહેલા મારે એક સભામાં જવાનું થયેલું, એમાં રાજ્યપાલ આવેલા ત્રિવેદી. સભાને શરૂ થવાની વાર હતી, એમને તેમને બેઠા પહેલા એક બે વાર મળેલા, કંઈક ઓળખે, મારા પુસ્તકો વાંચે છે. એમણે જ મને કહ્યું, તમારા પુસ્તકો હું વાંચું છું. મેં એમને પ્રશ્ન પૂછ્યો, મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં શું ફરક છે? અને મધ્યપ્રદેશ તો ગરીબ પિછડા પ્રદેશ છે, ગુજરાત તો સંપન્ન પ્રદેશ છે, યહાં તો લક્ષ્મી હૈ. મેં કહ્યું, ના, હું એ પ્રશ્ન નથી પૂછતો. મારે તો એ પ્રશ્ન પૂછવો છે કે સામાજિક ચેતનાની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં શું ફરક છે? ધાર્મિક ચેતના, સામાજિક ચેતના, જેને ચેતના કહેવાય, એના દ્વારા શું ફરક છે? મને કે મધ્યપ્રદેશ મેં જો બડે બડે ચાર પાંચ છ શહેર હૈ, ઉસમે તો સામાજિક ચેતના હૈ, બાકી તો બિલકુલ 200 વર્ષ પહેલે જ્યાં થા વહાં કા વહાં, વો તો જહાં હૈ વહીં કા વહીં સ્થગિત હો ગયા. ઓર ગુજરાત કે તો અચ્છે નસીબ હૈ, યહાં ગાંધીજી હુએ, રવિશંકર હુએ, ઓર ભી અચ્છે અચ્છે સુધારક લોગ હુએ, નર્મદા શંકર થયા, ભોળાનાથ દ્વિવેદીયા થયા. મહારાષ્ટ્રની અસર છે, મહારાષ્ટ્ર ઉપર મહાદેવ ગોવિંદ રાનાડે, સાતોડેકર, એવી ઘણી અસર છે. આ સમુદ્ર કિનારાનો પ્રદેશ છે, અહીં તો જાગૃતિ છે. અહીંનો સમાજ જોઉં છું તો હું ચેતનાવાળો સમાજ છે. અમારે મધ્યપ્રદેશમાં તો આજે પણ સ્ત્રીઓ એ 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા જ્યાં હતી ત્યાં ને ત્યાં, અને બોલી નથી શકાતું. અહીં તો તમે બોલી શકો છો, તમે તમારા વિચારો રાખી શકો છો. કદાચ લોકોને ન ગમે તો વિરોધ કરે, પણ અમારે ત્યાં તો બોલી નથી શકતા. અને સમાજનું માપ પુરુષોથી ના નીકળે, સ્ત્રીઓથી. સમાજનો અર્થ સ્ત્રી છે, સમાજની કેટેગરી પુરુષથી ના નીકળે. તમારો સમાજ કેવો, કે અમારા સમાજમાં પુનર્લગ્ન ના થાય, એટલે કોના, પુરુષના કે સ્ત્રીના? ના, પુરુષના તો થાય, સ્ત્રીના જ ના થાય. જેટલી સંસ્કૃતિની જે બધી વાતો ને, એ બધી સ્ત્રીઓ ઉપર. તમારો સમાજ કેવો, કે અમારા સમાજમાં તો સાસુનો ઘૂમટો તાણવો પડે. મારવાડી જોજો તમે, એના એના જેઠનો તો ઘૂમટો તાણે, એના સસરાનો તો કાઢે, પણ સાસુનો ઘૂમટો તાણવો, ભૈના ભૈરાનો ઘૂમટો તાણે. મારે તો ઘૂમટા વિના ચાલે જ નહીં. તો પુરુષો ઘૂમટો તાણે છે ના? પુરુષો તો બધા સરખા, પુરુષો બીજી વાર પણ, ત્રીજી વાર પણ. પુરુષના દ્વારા સમાજનું માપ ના નીકળે છે. સમાજનું માપ તો સ્ત્રીઓના કલ્ચરથી નીકળતું હોય, અને સ્ત્રીઓનું કલ્ચર બધી સ્ત્રીઓનું એક સરખું નહીં, એના દ્વારા સમાજ બનાવતો. એટલે આપણા ત્યાં સતત સુધારાનો પવન ફૂંકાતો રહે. આજે આટલી બહેનો અહીં બેઠેલી છે, ઉઘાડા માથે બેઠેલી છે, એ ઘણા તપ પછી બેઠેલી છે, ઘણા તપ પછી. બાકી 100 વર્ષ, 50 વર્ષ પહેલાની સ્ત્રીઓને તમે જોઈ હોય, પહેલા તો અહીં આવવા જ ના થઈને આવી હોય તો આમ કેટલું બધું આડું ઉડું કરીને બેઠું, ઊંચે બોલાય નહીં, ચલાય નહીં, ચંપલ ના પહેરાય, છત્રી ના પહેરાય. અને અમે પણ એ જ રાખેલું કે એમના તો મોઢા જોવાય, અને અમે મોઢા ના જોઈએ એટલે તમે અમારી વધારે પૂજા કરો. મહારાજ બહુ સંયમી પુરુષ છે, તમે સંયમને સમજી જ નથી શક્યા. સંયમને તમે સમજી નથી શક્યા. જે દિવસે તમે સંયમને સમજશો ને, તે દિવસે આ ભ્રાંતિ તમારી દૂર થઈ જશે. એક માણસને ભૂખે રાખો, એને ખાવાનું ના આપો, અને પછી એને સતત કહ્યા કરો, જો તારે બધા વિચારો કરવાના, પણ અનાજનો વિચાર નહીં કરવાનો, તારે રોટલાનો વિચાર નહીં કરવાનો. બોલો, કદી શક્ય છે ખરું? એને રોટલા સિવાય બીજું મગજમાં કંઈ આવશે? એના મગજમાં રોટલા 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 થયા. મારું પુસ્તક વાંચ્યો, પૃથ્વી પ્રદક્ષિણા. હું તો ઘણી વાર પરદેશ ગયો છું, મેં કેટલા સ્ત્રી પુરુષોને સમુદ્રના કિનારા ઉપર 2-3 આંગળની લંગોટી પહેરીને પડેલા જોયા. કોઈ વિકાર, કોઈ ચીટી નહીં, કોઈ છેડતી નહીં, કોઈ પોલીસ, હજારોની સંખ્યામાં લાઈન બંધ,
કોઈ આમ સુતા છે, કોઈ આમ સુતા છે, કોઈ ચક્કા સુતા છે, કોઈ ઉધરા સુતા છે, કોઈનો રેડિયો વાગી રહ્યો છે, તે ધીમે ધીમે કોઈને વિક્ષેપ ન થાય. અને મને વિચાર થાય છે કે આ પ્રજા આ સંયમી પ્રજા છે, અને સંયમનું કારણ એ છે કે અતૃપ્ત પ્રજા છે. આપણા ત્યાં તો કોઈનું અમથું પગલી પાણી દેખાઈ ગયું હોય તો લોકો ઊંચા નીચા થઈ જાય, અરે એમાં કશું નથી. પણ એને જોયું જ નથી, એને બિચારે જોયું જ નથી, અને એટલા માટે સતત પીડાયા કરે છે. જેટલી છેડતી, જેટલા અપલક્ષણો આપણા ત્યાં છે, મેં તો ત્યાં એવા જોયા, લાઈનમાં ઉભા હો, બાજુની સીટમાં બેઠા હો, એનો હાથ તમને ન અડે, એનું કપડું તમને ન અડે. અહીંયા તો દોઢ સીટ આ ઉપર ધકેલ છે, દોઢ સીટ પેલો ધકેલ છે, તમને સરખે બેસવા જ ના દે, આ તો બેસી નથી, બે તરફથી કઈ નથી. તમે સંયમને સમજતા નથી, સંયમનું આખું શાસ્ત્ર ખોટી રીતે તમે ભૂલી બેઠા છો. અને જો એ અતિ ભોગી માણસો હોત તો માદા થઈ ગયા હોત, હાડકે હાડકું દેખાતું હોત. એમના શરીર જુઓ, ઘાટીલા શરીર છે, સુંદર શરીર છે, આપણને જોવાનું મન થાય. 80-90 વર્ષ સુધી લાંબુ જીવન જીવે છે, પછી એને અતિ ભોગી કેવી રીતે કહી શકાય? આપણે 50 વર્ષે તો ખખડી જઈએ, કફ જ નીકળે છે, ખૂબ. પછી બધા લોકોને કહે છે કે હવે ઉંમરે થઈને હવે વનમાં આવ્યા ને, હવે પેલો વનમાં તો લગ્ન કરે છે, અને આ તો કે હવે ઉંમરે થઈને ખખડી તો આપણે જઈએ. પેલા તો 80-85-90 વર્ષ સુધી હાથીની બાબત ચાલતા હોય છે, એમને ચાલતા જુઓ, ધામ 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 ધામ. નિરીક્ષણ કરો, કંઈક શીખીએ આપણે દુનિયા પાસે. એટલે એક સમાજ એવો છે જે તળાવ જેવો છે, ખાબોચિયા જેવો છે, એમાં ઘણું જળ આવે છે, દર વર્ષે આવે છે, વાંચનથી, સભાઓથી, સમારોહોથી, સંમેલનોથી, શિબિરો ભરવાથી. અને મારો અનુભવ છે, હું ગુજરાતના ઘણા સમાજોના સંપર્કમાં છું, જે સમાજ પોતાના સમાજને આગળ લાવવા માટે વારંવાર શિબિરો કરે છે, સમારોહો કરે છે, સ્ત્રીઓને ભેગી કરે છે, ઇનામો આપે છે ભણેલા લોકોને, એવું કંઈને કરે છે, સમાજ તરત ઉપર આવે છે, એ સમાજ આગળ આવે છે. અને જે સમાજ કદી એવું નથી કરતા હોતા, એ એમને પાછળ ને પાછળ રહી જાય. પછી એમના ઘરમાં ભૂતના ડેકલા વાગતા હોય, ભૂત ભૂવા જાગરિયા ફાગરિયા, એ બધા અંધશ્રદ્ધા વેમ, એ બધું અંદર ચાલ્યા કરતું. પૈસાદાર હોય પણ અંદર જુઓ તો બધું દુર્ગંધ મારતું. એક સમાજ તો એવો છે, જે સમાજ તળાવ જેવો છે, દર વર્ષે એમાં નવું જ્ઞાન ઉમેરાય છે, અને તમારે ઉમેરાવવું પડશે. તમે આગળ નીકળી 50 વર્ષ પહેલા જે તમારો સમાજ હતો, આજે ઘણો આગળ નીકળ્યો. તમારી દીકરીઓ આજે ઓફિસોમાં કામ કરે છે, ઓફિસોમાં કામ કરે છે એટલે બસમાં એને રોજ જવું પડે છે, ટ્રેનમાં એને રોજ જવું પડે છે, સ્કૂટર ઉપર રોજ જવું પડે છે, વિકી કે એના ઉપર બેસીને એને રોજ જવું પડે છે. એ પ્રોફેસર છે, એ ક્લાર્ક છે, એ મેનેજર છે, એ એક જુદી જુદી નોકરી કરે છે, અને ત્યારે એ 8-10-12 કલાકે બહાર રહે છે, કોઈ વાર એને ટ્રાવેલિંગ કરવું પડે છે. હવે એ ઘડાયેલી સ્ત્રીનું રૂપ જુદું છે. પહેલા બહાર જે ઘરના બહાર પગ ના મૂકતી, એને તો બિચારીને દુનિયાની કંઈ જતા ગમન ખબર જ નથી, એને ખબર જ નથી, એને તો ટ્રેનના ડબ્બામાં પકડીને બેસાડવી પડે, કઈ બેસજો હો, હું હમણાં જઈને આવું છું, ઊભી ના થતી હો, તે બેઠી બેઠી આમ પૂતળીની માફું જોયા કરે, ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા, જો જરાક મોડું થાય રડવા માંડે કે એને ખબર જ નથી કયા કયા સ્ટેશનેથી બેઠા છીએ, કયા સ્ટેશને ઉતરવાનું છે, આ કયું સ્ટેશન આવ્યું છે, કારણ કે એને દુનિયા જોઈ. તળાવના ઉપર એક સમાજ છે, એનું નામ નદીનો સમાજ છે, વહેતી નથી. તળાવ બંધિયાર સમાજ છે, અને પાર જરૂરી છે. હું પાર તોડવા નથી માનતો, પાર જરૂરી છે. પારનો અર્થ છે જે જળનું રક્ષણ કરે એનું નામ પાર છે. હું પાર તોડવાનું કામ નથી કરતો, હા, પણ પારનો અર્થ એ નથી કે નવું જળ આવવા જ ના દે, એની આવકની જગ્યા પણ હોવી જોઈએ, ખાબોચિયામાં એ નથી. પારનો અર્થ તમે સમજ્યા? પારનો અર્થ છે તમારા ઘરમાં તમારા વડીલોની મર્યાદા એ પાર છે. તમારા સમાજના જે ડાયા શણા આગેવાનો એની મર્યાદા એ પાર છે.
સમાજને ઉશ્રંખળ બનાવવા નથી માંગતો. અને તમારે જોવું હોય તો જોજો, જે કુટુંબમાં વડીલોની મર્યાદા રહેતી હોય એ કુટુંબ કેટલું સુખી હોય એ જોજો તમે. અને જ્યાં વડીલોની મર્યાદા ના રહેતી હોય, પાળ બધી પ્રકારની પાળો તોડી નાખી હોય એ કુટુંબને જઈને તમે જોજો, એ ઘરને તમે જઈને જોજો. એના કરતા તો ખાબોચ્યું સાહેબ, પણ પાંચ પાળને તોડવાની, પાળનો અર્થ ગુંગળાવણ નથી, મર્યાદાનો અર્થ કંઈ ગુંગળાવવો એમ નથી, પણ મર્યાદાનો અર્થ સુરક્ષા. ખેતરને જેમ વાળ હોય, નગરને જેમ કિલ્લો હોય, ઇલેક્ટ્રિકનો વાયર છે એના ઉપર જેમ રબરનું કોટિંગ છે, એ રબરનું કોટિંગ છે એની રક્ષા માટે. જો એ રબરનું કોટિંગ કાઢી નાખો, બે વાયરને ભેગા કરો, ફ્યુઝ ઉડી જવાનો, બેને સાથે રાખવાના છે પણ બેને ભેગા નથી કરી નાખવાના. અર્થિંગ ને ફેસ બેને એક કરી દીધા તો ખાસ વાત વીજળી ખતમ થઈ જશે. એમ તળાવની પાર જરૂરી છે. તળાવમાં ભલે પાણી ભરાયું પણ એક સમાજ તો નદી જેવો છે, વહેતો છે, કલકલ કલકલ કલકલ. મારી તમને એક ખાસ ભલામણ છે, આપણે ત્યાં નર્મદાજીની પરિક્રમા ઉપર બહુ ભાર મૂક્યો છે, એને આખું ધાર્મિક રૂપ અપાઈ ગયું એટલે એનો આખો ઉદ્દેશ માર્યો ગયો. મારા ઘણા ઓળખીતા સાધુઓ છે, નર્મદાની પરિક્રમા કરતા હોય, આજે પણ જુઓ તો કેટલાય લોકો કરતા હોય, એમાં 50% તો પાછા રોટલા માટે કરતા હોય. મધ્યપ્રદેશના કેટલાક લોકો એવા છે, ખાસ કરીને કેટલીક જ્ઞાતિઓ એવી છે કે ખેત મજૂરી ચાલે ત્યાં સુધી ચાલે ને પછી નર્મદાની પરિક્રમા કરવાની, એ આખી નહીં, ફરી પાછો મજૂરીનો ટાઈમ થાય એટલે પાછું આવી જવાનું. પણ એ પરિક્રમાના પાછળનો જે હેતુ છે ને, એ હેતુ એ છે કે નિરીક્ષણ કરો, તમે જુઓ, કોઈ વાર ગંગા ગૌમુખ જજો, જ્યાંથી ગંગાજી નીકળ્યા છે, અને ગંગાજી જ્યાંથી નીકળ્યા છે તમે જોશો આટલી જ, આટલો જ ગૌમુખ છે. પછી ગંગોત્રીમાં આવો તો 30-30 ફૂટ પોળી ગંગા થાય, 30 ફૂટ. પછી ગંગા છે ને પછડા ખાતી ખાતી આગળ આવે છે, એકલા હિમાલયની નદીઓ ઉપર જો તમે હાઇડ્રોલિક પ્રોજેક્ટ ઉભા કરો તો આખા દેશને વીજળી પૂરી પાડી શકાય એટલી તમારા પાસે ક્ષમતા છે. કારણ કે વારંવાર નદીઓ પછડાટ કરે છે. પણ આ દેશનું માઇન્ડ શું કરીએ, જેમ અહીંયા એક બાબા અમતે ઉભા થયા, જેમ ત્યાં એક સુંદરલાલ ઉભા થયા. પેરી બાંધનું તમે જાણતા જ હશો, અરે ટેરી બાંધ તો કેટલો મહત્વનો બાંધ છે. અને જ્યારે તમે એક જગ્યાએ પાણી રોકીને 200 ચોરસ કિલોમીટરમાં તમે પાણી ભરો છો ત્યારે હવામાન બગડી નથી જતું. હવામાન તો ફેક્ટરીઓથી બગડે છે, હવામાન તો મંડળોના ધુમાડાથી બગડે છે. પાણી ભેગું કરવાથી કંઈ ઉપર હવામાન બગડી નથી જતું, પર્યાવરણ દૂષિત નથી થતું. ઝાડ ડૂબ્યા બરાબર છે, તો નેરે તો એનાથી તો 1000 ગણા ઝાડ વાવવાના. આમ આ દેશને એક બહુ મોટો રોગ લાગુ પડ્યો છે, ડલ માઇન્ડ, નેરો માઇન્ડ. નાની રીતે જો, ટૂંકી રીતે જો, અલ્પ રીતે જો, બાકી હિમાલયની પાસે તો એટલું પાણી છે ને, 12 મહિનાનું પાણી છે કે તમે દર 15-15, 20-20 માઇલના અંતરે એક બાંધ બાંધો ને વીજળી જ પેદા કરો, વીજળી જ વીજળી, ઢગલા બંધ વીજળી. ગંગા પછડાટ થાય છે કારણ કે એને 25,000 ફૂટથી નીચે આવવાનું છે, 20,000 ફૂટથી એને નીચે આવવાનું. કેટલાક વળાંકો, કેટલી કુમરીઓ, કેટલા પછડાટો ખાતા ખાતા પછી ઋષિકેશ ને હરદ્વારમાં આવી ગઈ સ્થિતિ, પણ ત્યાં સુધી તો ઘણી મોટી થઈ ગઈ. કારણ કે એમાં અલકનંદા ભરી, એમાં મંદાકિની ભરી, એમાં ભાગીરથી ભરી, જે કોઈ નદી આવી એને સૌને સ્વીકારી આવો આવો આવો. ગંગાના પાસે ગંગાનું પાણી તો થોડું જ છે, બાકીની નદીઓનું પાણી છે. બસ એક સમાજ એવો હોય છે જે બાકીના લોકોને સ્વીકારતો જાય, આવો આવો અમારા ભેગા મળો. અને ગંગા સાગર જતા જતા એનો પટ છે ને વિશાળ પટ, માઇલો પડો. પટનામાં જઈને જોજો, ઇલાહાબાદમાં જઈને જોજો, ઇલાહાબાદમાં જઈને જોશો તો ખ્યાલ આવશે કે ગંગા કરતાં જમનાનું પાણી વધારે છે, જમનાજીમાં વધારે પાણી.
પણ આગળ પછી ગંગા જ કહેવાય છે, જમના નથી કહેવાય. તમે કેટલી નદીઓને સ્વીકાર કરી શકો છો એના ઉપર તમારો આધાર છે, તમારી સંસ્કૃતિનો આધાર છે, તમારા સમાજનો આધાર છે. એક ટાઈમ હતો જયારે તમે બધી નદીઓનો સ્વીકાર કરતા હતા. અર્જુને કેટલી કન્યાઓ સાથે લગ્ન કર્યા? નાગ કન્યા કોણ હતી, ફલાણી કન્યા કોણ હતી, અને તમારો ભીમ તો હિડંબાને પરણ્યો હતો. હિડંબા કોણ હતી? એટલે વાપીથી તાપી એમાં જ છે ને, કે બાણ મારેલું એમ. હિડંબાને પરણીને પણ ભીમ રહ્યો હતો. હવે આજે તમે બધા જયારે ટીવી જોતા હો ને, ભીમની ગદા અને હિડંબા અને બધું જોવા તો ખુશખુશ થઈ જાઓ કે હા અમારો ભીમ. પણ તમારો છોકરો ભીમ થઈને કોઈ હિડંબા લઈ આવે તો તમારો પોતાનો કોયરો જ કે કોલેજમાં સાથે ભણતી હોય ને એવી એકાદ હિડંબાને લઈ આવે તો અરે અમારું નાક કાપી નાખે. કારણ કે તમે પ્રવાહી નદી મટીને ખાબોચિયું થઈ ગયા છો. એક સમય હતો તમારા કૃષ્ણે લગ્ન કર્યા, જાંબવંતી કોણ છે? તમે એક એક કન્યાનું ઉદાહરણ જોજો, અને છતાં એ કૃષ્ણ કૃષ્ણ જ છે, અર્જુન અર્જુન જ છે, ભીમ ભીમ જ છે. દશરથ રાજાએ કઈ કઈ દેશમાંથી ક્યાં ક્યાંથી લગ્ન કર્યા, પણ ત્યારે એ સમાજ વહેતો સમાજ હતો. આવો જેટલી નદીઓ હોય બધી અમે સ્વીકાર કરીએ. પછી આ દેશમાં શકો આવ્યા, ગુણો આવ્યા, સ્થિત્યનો આવ્યા, બધા ઘણા આવ્યા, આપણે બધાનો સ્વીકાર કરી લીધો. આજે તમે કહી શકશો કોણ શક છે, કોણ ગુણ છે? મહારાજ તમારામાં જ બધા બેઠેલા છે, પણ આપણે બધાનો સ્વીકાર કરી લીધો. આવો આવો આપણામાં ભેળવી દીધા. બૌદ્ધ ધર્મે ભેળવી દીધા શકોને, અને હિન્દુ ધર્મે ભેળવી દીધા ગુણોને. આખો શક પરંપરા જુઓ તો બૌદ્ધ ધર્મમાં ચાલી ગઈ. ગ્રીકો આવ્યા, અને ગ્રીકો આજે આપણામાં છે. એમના વંશજો આજે ઘણા બ્રાહ્મણો છે. એને ખબર નથી, તમે એની આંખ જોજો, એનો ચહેરો જોજો. તમને જો ભેષ અધ્યયન કરવાની ટેવ હશે તો તમે માપ કાઢી શકશો કે આ કોણ છે. ઈરાનથી આવ્યા, પછી નદીઓને આપણે સ્વીકાર કરતા કે ત્યાં સુધી બરાબર. અને પછી 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 આપણે પેલું એ નદીને ખાબોચિયામાં બનાવી. બસ હવે હવે કે નહીં, તમે બ્રાહ્મણ તો ખરા, પણ બ્રાહ્મણમાં કયા બ્રાહ્મણ? અનાવિલ બ્રાહ્મણ છે. અરે અનાવિલ તો ખરા, પણ કયા ગામના, કયા કુળના? પછી દેસાઈ કહેવાઓ કે પાટલા કહેવાઓ કે ફલાણા કહેવાઓ કે ફલાણા કહેવાઓ? હવે તમે ખાબોચિયું થઈ ગયા. હવે તમારામાં વહેતી નદીની જે ચેતના, જે શુદ્ધિ, જે કલકલ નિના, એ તમે ખોઈ બેઠા. અને ખોઈ બેઠા એમાં નુકસાન તો તમને જ થયું છે. એક બે આજે તમારે ફરી એ કામ કરવું જ પડશે. તમારો દીકરો અમેરિકા ગયો છે, તમારી દીકરી ઇંગ્લેન્ડ ગઈ છે, હવે તમારા હાથમાં નથી. ત્યાં મન ફાવે ત્યાં એ લગ્ન કરશે. કાં તો તમે દીકરો ખોઈ બેસો, કાં તો તમારા ખાબોચિયાને નદી બનાવી દો, અને બે હાથે સ્વીકાર કરો કે આવો બેટા તમે અમારા છો, આવો આવો અમે તમને પોંખવા માટે તૈયાર છીએ. માથા કૂટવાની વાત જવાબ. સંસ્કૃતિ સનાતન નથી હોતી, ધર્મ સનાતન હોય છે, અને સંસ્કૃતિ તો હંમેશા ગતિશીલ હોય છે, સમાજ કાળની સાથે દોડતી હોય છે. ધર્મ પરિવર્તન નથી હોતો, ધર્મ સનાતન હોય છે. આજે તમારામાંથી ઘણા કોટ પહેરીને બેઠા છે, પાટલૂન પહેરી બેઠા છે, વાળ કપાય, કોઈના માથા ઉપર ચોટી નથી, અને ચોટી નથી તો તમે હિન્દુ છો. હવે હવે હું તમને એમ ના કહું ચોટી રાખો તો જ તમે હિન્દુ થઈ શકો, એ વાત ગઈ. હવે દેવાના પાણીને મોભે ના ચડાવી શકાય. આજે વગર ચોટીએ પણ તમે હિન્દુ છો, વગર જનોએ પણ તમે હિન્દુ રહેવાના છો. એ વાતો પૂરી થઈ ગઈ, આગળ ચાલી ગઈ. કારણ કે સંસ્કૃતિ તો ગતિશીલ છે, એ તો વહેતી નદી છે, એને રોકો નહીં, એને એને ખાબોચિયો ના બનાવે. આજે તમારો છોકરો પરદેશ ગયો હોય કે યુપી ગયો હોય કે આસામ ગયો હોય, ત્યાંથી કોઈ નાગકન્યા લઈ આવે, નાગકન્યા એટલે નાગાલેન્ડની કન્યા, તો અર્જુન નાગકન્યા લાવે તો વાહ વાહ, અમારો અર્જુન એમ કહેવો પડે હો. અને તમારો અર્જુન નાગકન્યા લઈ આવે તો ઘરમાં નહીં પહેરવા દેવા, એને ઘરમાં નહીં પહેરવા દેવા. નહીં, એક વહેતી નદી સમાજ,
એમાં ઘણી નદીઓ મળી શકે બધાના માટે, પણ છતાં ગંગાનું નામ નથી બદલાતું. આ વિસ્તરણનો અર્થ આ, ભલે તમારામાં બધી નદીઓ મળે પણ તમારું નામ તો ગંગા જ રહે, કારણ કે તમારી પર્સનાલિટી મળનારી નદીઓ કરતાં મોટી છે, અને જેની મોટી પર્સનાલિટી હોય એ જ બાકીના લોકોને મેળવી શકે. ભલે ગમે એટલું પાણી મળે પણ ગંગા એ ગંગા જ છે. એક ચોથો સમાજ, એને હું સમુદ્ર જેવો સમાજ કહું છું, વિશાળ સમુદ્ર. નદીઓ એમાં મળે, કેટલી ગંગાઓ, કેટલી જમનાઓ, કેટલી નર્મદાઓ, સમુદ્ર અફાળ વિશાળ સમુદ્ર છે. જેને આવવું હોય આવો, મળવું હોય મળો, મારા દ્વાર બધા માટે ખુલ્લા છે. પણ ત્યારે સમુદ્રમાંથી ગ્રહણ શું કરવાનું છે, એના પાસેથી શીખવાનું છે શું? એટલે સમુદ્રમાંથી વાદળા છે, અને વાદળા છે એ વાયુના દ્વારા જાય છે અને પછી આખી ધરતી ઉપર વરસે છે. એક સમાજ એવો છે જેમાંથી ચિંતનના વાદળા, મૌલિક ચિંતન, સાચું ચિંતન, હિતકારી ચિંતન, કલ્યાણકારી ચિંતન, વ્યાપક ચિંતનના વાદળા થાય છે. પેલા ખબોચિયામાંથી વાદળા થવાના હતા, તળાવમાંથી વાદળા ના થાય, નદીમાંથી ના થાય, સમુદ્રમાંથી વાદળા થાય છે. અને વાદળા આખી ધરતીને લીલી છમ કરી દે છે. એક સમાજ એવો છે જે સમાજમાં કેટલા કાલિદાસો પેદા થાય છે, કેટલા શેક્સપિયરો પેદા થાય છે, કેટલા રવિન્દ્રો પેદા થાય છે, કેટલા આઇન્સ્ટાઈનો પેદા થાય છે, કારણ કે સમાજમાં વાદળા થાય છે. મુક્ત ચિંતન છે, વિચારવાની છૂટ છે, વિચારવાની કોઈના ઉપર કોઈ બંધન નથી. થોડા સમય પહેલા, 2-1.5 વર્ષ થયું હશે, એક મુસ્લિમ સભામાં જવાનું થયું. આમંત્રણ આપવા આવ્યા 4-5 મુસ્લિમ ભાઈઓ, મને કે અમારી એક સભામાં તમે આવશો, મને જરૂર આવીશ, પણ એક શરત છે મારી. અને કે શું? મેં કહ્યું હું તમારા વખાણ નહીં કરું. તમે એમ સમજતા હો કે આવીને હું તમારા તમને ગમતો રાગ વગાડું તો હું તમારા વખાણ નહીં કરું, હું સંન્યાસી છું. કડવી વાત કહી સાંભળવાની તૈયારી હોય તો મને લઈ જજો. મને કે તમારે જે બોલવું હોય બોલજો, પણ આવો. મેં એમને 2 પ્રશ્નો પૂછ્યા. 2 પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તમે 600 વર્ષ આ દેશ ઉપર રાજ્ય કર્યું અને મન ફાવે એવું રાજ્ય કર્યું, અમારા ઉપર તો જજિયા લેવો લગાડ્યો, અમે તો ગુલામ, અમે તો ભૂડામાં ભૂડી હાલતમાં ગુલામી મને ભોગવી છે, પણ તમે તો તમારા હાથમાં તો પૂરી સત્તા હતી, તો મને બતાવો કે નગર શેઠ વાણિયો કેમ થતો, તમારામાંથી કોઈ નગર શેઠ કેમ ના થયો, પૈસો વાણિયાની પાસે કેમ હતો, તમારી પાસે કેમ નથી? તમે 600 વર્ષ રાજ ભોગવ્યા પછી આજે તમારી આંલીનું ઠેકાણું નથી, સવારે ખાવ તો સાંજે નહીં, સાંજે ખાવ તો સવારે નહીં, તો 600 વર્ષ તમે કર્યું શું? ઇઝરાયલને કુદરતે કંઈ નથી આપ્યું રણ સિવાય. અને ઇઝરાયલમાં જઈને જુઓ તો પુરુષાર્થમાં પૈસો, જે દિવસે આ રોયલ્ટી આ તેલ નીકળતું બંધ થશે તે દિવસે તમે મરી જવાના છો. ઇઝરાયલ નથી મરવાનું, કારણ કે એને પુરુષાર્થમાંથી સમૃદ્ધિ ઉભી કરી છે. અહીંયા પણ એ જ દશા, તમારી પાસે બધું જ છે પણ અર્થતંત્ર નથી, અને તમારી પાસે નોબેલ પ્રાઇઝ લેનારો માણસ કેમ નથી, કે શિક્ષણ જ નથી, શિક્ષણની આખી દ્રષ્ટિ જ નથી. અમારે પેટલાદની અંદર 25% મુસ્લિમો છે, કોલેજમાં 1350 વિદ્યાર્થીઓ ભણે છે, પણ 1350માંથી માત્ર 55 વિદ્યાર્થીઓ મુસ્લિમ, એને છોકરીઓ તો 5 જ, 50 છોકરા અને 5 છોકરીઓ, બાકીના લગભગ 1300 હિન્દુઓના છોકરા છે. હવે આમાંથી DSP થશે, આમાંથી કલેક્ટર થશે, આમાંથી મામલતદાર થશે, આમાંથી બધું થશે. આ 1300 છોકરા ભણી રહ્યા છે, એમના 50 જ ભણે છે, છોકરીઓ તો 5 જ. તો એમનો બીજો વર્ગ ક્યાં જશે? કોઈ રિક્ષા ચલાવશે, કોઈ ઘોડાગાડી ચલાવશે, કોઈ આટલો ચલાવશે, કોઈ કંઈ કરશે, કોઈ કંઈ કરશે. આખું સ્ટાન્ડર્ડ નીચે. તમારે ત્યાં જરૂર આની છે, પ્રચાર એની કરવાની છે કે એક છોકરો ભણતો, જે પારસી લોકોને ભણવાના માટે અહીં કામ કર્યું,
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તમે જોશો તો દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક ચેતનામાં સૌથી પહેલો ફાળો પારસીઓનો છે. પછી બીજી પ્રજાએ પછી, પણ એ ચેતના તમારે ત્યાં કેમ નથી અને નથી એનું પરિણામ તમે ભોગવી રહ્યા છો. અમારે 300 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા ભણવા જોઈએ, એની જગ્યાએ 55 ભણે છે, 65 છોકરીઓ ભણે. એટલે આખી સ્ત્રીનું સ્ટાન્ડર્ડ નીચે, સ્ત્રીઓનું કામ સ્વરૂપ આખું નીચે જવાનું. ત્યારે જે સમુદ્ર જેવો જે સમાજ છે, એ સમાજ એટલો વ્યાપક છે, એમાં જ્ઞાન વિજ્ઞાન સંસ્કાર સંસ્કૃતિ ભદ્રતા જેટલી ઊંચામાં ઊંચી વાતો કહેવાય, બાજથી વાદળાથી ને પસરે. કાલિદાસે જે મેઘને સંદેશો આપ્યો છે, એ સંદેશોનો બીજો કોઈ અર્થ નથી. એ વાદળો એક સંસ્કૃતિનો સંદેશો લઈને જાય. જીવન જીવવું છે, જીવતા શીખવું છે, હું મારો સંદેશો લઈને આવ્યો છું. અને એ સંદેશામાં આવી રીતે જીવાય. અંગ્રેજોનો સમાજ એ સમુદ્રનો સમાજ છે. આપણે એમની પાસેથી આ વાત શીખવી પડશે. મને એક અંગ્રેજ એવો બતાવો, પોણા 200 વર્ષ એને રાજ કર્યું એવો એક અંગ્રેજ બતાવો જે બે પત્નીઓ લઈને આવ્યો. કોઈ વાઇસરોય, કોઈ ગવર્નર, કોઈ કોઈ કલેક્ટર, કોઈ DSP, કોઈ જજ, એવો મને બતાવો. એક જ પત્ની. આપણા ત્યાં તો બધા કેટલીય પત્નીઓ કરતા હતા, કેટલી. એક રામ સિવાય તમારી પાસે ઉદાહરણમાં બીજું કોઈ નથી. રામ બરાબર છે, બાકી બધા ઉદાહરણ તમે દશરથના, પાંડુના, ફલાણાના, ફલાણાના જુઓ. રાજા, રજવાડા, નવાબો, હયાતો, નિજામ, મોગલો, હજારો સેંકડો. એ સ્ત્રી સન્માન જેને કહેવાય એ એક. અને એટલું જ નહીં, એ જ્યાં જાય ત્યાં એની પત્ની સાથે જાય. સાથે જાય એટલું નહીં, મિટિંગમાં, ક્લબમાં, સભામાં જાય એની બાજુમાં એની પત્નીની ખુરશી હોય બાજુ. આપણે તો પેલા ખૂણામાં આવી હોય તો બેઠી હોય આમ લાજ કાઢીને એક તરફ. ઘણી વાર કોઈનું સન્માન કરવા જવું, કોઈ નિવૃત્ત આચાર્ય થતા હોય, કોઈ કાર્યકર્તા એનું સન્માન કરવા જવું તો હું પૂછું, તમારી પત્ની જીવે છે કે મરી ગઈ છે? કે ના ના મારા જીવે છે, કંઈ આવી છે, કંઈ હશે એમ કે આટલામ કંઈક હશે. પછી મેં તો જુઓ, હું તો ના ઓળખું પણ તમે ઓળખતા હશો, જુઓ આટલામ કંઈક દેખાય છે. પછી હું પેલા આયોજકોને કહું, તમારે આ ભાઈનું સન્માન કરવું છે ને, તો એ ભાઈનું સન્માન પછી કરજો, એની જોડે પહેલા એની પત્ની જ બેઠા. પ્રત્યેક મહાપુરુષ ક્યારે મહાપુરુષ થતો હોય છે? જ્યારે એક છાયા જેવી સ્ત્રી હોય છે ત્યારે. એ આગળ નથી દેખાતી પણ એ પાછળ રહીને બધું કામ કરતી હોય છે. ગાંધીજીને પૂછજો, અને ગાંધીજીને લખવું પડ્યું, જો આ કસ્તુરબા મને ના મળી હોત તો ગાંધી ગાંધી ના થઈ શક્યો. ભલે કસ્તુરબા અભણ હતા પણ એમને કસ્તુરબાને એટલું બહુમાન આપ્યું. હવે તમે એને સાથે બેઠા, એ હવે એને તો એમ કે નહીં આવે. નહીં આવે કેમ નહીં આવે? તમારે લાંબી નથી એમ પણ. આ સંસ્કૃતિ તમારે એમની પાસેથી. અને મને એ જો અંગ્રેજ બતાવો કે પોણા 200 વર્ષના રાજ્યમાં જેણે પોતાના દેશને દ્રોહ કર્યો, જે દેશ દ્રોહી થયો, જેને ફાઇલો વેચી હોય, જેને રક્ષામંત્રી રક્ષા કાર્યાલયના રહસ્યો વેચ્યા હોય, એવો એક માણસ મને મળે. એટલે સુપર પ્રજા. એટલે તમારે દિલ્હીમાં જે ફાઇલો જોઈએ અત્યારે ધૂમ જોઈએ, એટલી ચેરોક કરી લો, ફલાણું કરી લો, ફલાણું કરી લો, બધું તો બહાર આવતું. બહુ થોડું આવે તો પછી લોકો દબાવી દે, ભાઈ અમારી ભેગા અંદર આવી જઈશું એટલે દબાવી દે. એક સમાજ એવો છે. અને આજે તમે અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડમાં જાઓ, રોડ ઉપર તમે જોશો, એ લોકોમાં એટલો કલર બાર હતો. 30 વર્ષ 40 વર્ષ પહેલા ત્યાંની હોટલમાં કોઈ કાળાને તો ના ઉતરવા દે, કોઈ જાપાનને ના ઉતરવા, જાપાનીઝને ના ઉતરવા દે, મને ના ઉતરવા દે, તમને ના ઉતરવા દે, એટલો કલર બાર હતો. પણ આજે તમે જઈને જુઓ તો કાળો પુરુષ એટલે નિગ્રો અને કોરી સ્ત્રી હાથમાં હાથ નાખીને ફૂટપાથ ઉપર ચાલતા હોય, કોઈને કંઈ પડી, કોઈ આકાશ તૂટી જતું નથી, કોઈને કંઈ પડી. 30 વર્ષમાં આટલું બધું એમના પરિવર્તન આવી ગયું.
અને પરિવર્તન આવી ગયું એનો અર્થ એ છે કે સમાજને પચાવી દીધો. જો એ સમાજને ના પચાવ્યો હોત તો અમેરિકાના કાળા માણસો અમેરિકાના જીવનને દૂર ધણી કરી નાખો, પણ એમને આખા સમાજને પચાવી દીધો. અંગ્રેજોએ સમાજને પચાવી દીધો. એ કોઈ ઇન્ડિયન સાથે પરણે છે, કોઈ ચાઇના સાથે પરણે છે, કોઈ કોરિયન સાથે પરણે છે, રાજી થાય ખુશ બરાબર. કારણ કે સમુદ્ર જેવો વિશાળ સમાજ છે. અને મારી વાત તમને ગળે ઉતરે કે ના ઉતરે, પણ હું તમને એનું એક મીટર આપું છું. સમાજની શક્તિનું માપ કાઢવું હોય, શક્તિનું હો, તો એમાં રોટી વ્યવહાર ને બેટી વ્યવહારની કેટલી ઉદારતા છે એના દ્વારા તમે કાઢી શકો. એમાં રોટી વ્યવહારની કેટલી ઉદારતા છે, બેટી વ્યવહારની કેટલી ઉદારતા. હું અહીંયા બાગડા આવેલો, હનુમાન બાગડા એક બે વાર આવી ગયો. જયારે ફરવા નીકળું ત્યારે સાથેના માણસો મને કહેતા અને કે આ હરિજન ભાઈઓ છે એ અંગ્રેજોની રસોઈ કરતા, અંગ્રેજોના એ બગર બબરજી હતા. બધા બધા સારા શિક્ષિત છે, ભણેલા ગણેલા, ભદ્ર સંસ્કારી ચોખ્ખા. અને હું વિચાર કરું છું કે આ હરિજનો અંગ્રેજોની રસોઈ કરતા, એ અંગ્રેજ જમતા, એ અંગ્રેજ જજ, એ કલેક્ટર, એ ડીએસપી, તમે કોઈ લાંચ આપી જોઈએ ને? કોઈ જજને લાંચ આપી જોઈએ? એનું મોરલ કેટલું હતું? કોઈની તાકાત કે એના બંગલાના પગથિયા ઉપર પગ મૂકી શકે? અને હવે આપણા ઓફિસરો, આપણા ઓફિસરો શુદ્ધ રસોઈ, એમાં ગંગાજળની પાછી, ગંગાજળ સિવાય ચાલે જ ચોખ્ખી રસોઈ, ફલાણી રસોઈ. મારે મથુરા વૃંદાવનમાં એક બે મારા ઓળખીતા આશ્રમ છે, એ લોકો એટલી ચોખ્ખી રાખે છે કે બજારમાંથી ખાંડની ગુણ આવી હોય તો પહેલા જમનાજીમાં આમ જબોળી દેવાય, લાકડાએ ધોઈ નાખવાના. કારણ કે લાકડાએ ખબર નહીં કોને અડીને આવ્યા હોય, લાકડાએ ધોઈ નાખવાના, ખાંડે પલાળી દેવાય. પણ એમને તમે લાંચ આપવા જાવ નહીં, એ ઉપરથી માગશે. કામ કરવું હોય તો લાવો, એક કનેક્શન લાઇટનું લેવું હોય તો લઈ જજો, અહીંથી એક ટેલિફોન કરવો હોય તો કરી જજો. કેટલી છટકબારીઓ ઉભી કરી. આ ચોખ્ખા અનાજની આ અસર છે, પેલાના અનાજની એ અસર છે. કંઈક તો વિચાર કરો, કંઈક તો સમજો. જો એ બધાની અસર હોય તો તમે તો દુનિયાની પવિત્ર પ્રજા હોવી. પણ ભેડછેડ આપણું, ચોરી આપણી, બદમાશી આપણી, લુચ્ચરી આપણી, લાંચ રૂસવત આપણી, આપણે નોંધું નથી બતાવી શકતા દુનિયા. અને પેલા ગમે તેના હાથું ખાય છે પણ એને લાંચ નથી આપી શકતા, એને ફોડી નથી શકાતો, એને દેશદ્રોહી નથી બનાવી શકાતો. આપણે વાસ્તવિકતાને સમજીએ, આપણે સાચી વાત છે. એટલે સજ્જનો, આ ચાર પ્રકારનો સમાજ, આ ચાર પ્રકારના સમાજમાંથી આપણે સમુદ્ર જેવો સમાજ, કદાચ સમુદ્ર જેવો ના થઈ શકીએ તો નદી જેવો થઈ સમાજોને સ્વીકાર કરી. આવો અમારામાં ભળો, અમારામાં ભળો, અમે સ્વીકારી લઈશું, વચ્ચે વચ્ચે સ્વીકારી લઈશું. બહારથી આવનારને એમના થવું જોઈએ કે મારા પ્રત્યે અણગમો થાય છે, તિરસ્કાર થાય છે, એવું ના થવું જોઈએ. જો આ નહીં સ્વીકારી શકીએ, જો નહીં પચાવી શકીએ, તો બાકી તમે ગમે એટલી મોટી મોટી વાતો કરો, તમારા પ્રશ્નો હલ થવાના નથી. તમે કાશ્મીર ભાગીને આવી ગયા, તમે પંજાબ ભાગીને, પંજાબ છોડીને આવી ગયા, હવે એક પછી એક જગ્યાએ ફરી 15-20 વર્ષ જરા લીલા લહેર કરી લો, ફરી પછી ગુજરાત ભાગીને આગળ ખસી ખસીને ક્યાં જશો? કારણ કે સમાજને આધીન રાજકીય ભવિષ્ય, તમારું રાજકીય ભવિષ્ય તમારા સમાજને આધીન. અને જો સમાજને ખાબોચિયા જેવો રાખ્યો તો ભવિષ્ય અંધાર. નેતાઓ આવશે ને જશે, પાર્ટીઓ આવશે ને જશે, પણ સમાજ જે હશે ને સમાજમાંથી શક્તિ પેદા થશે. એટલે હું હૃદયથી પરમેશ્વરને પ્રાર્થના કરું, મારો સમાજ વ્યાપક સમાજ, નદી જેવો વહેતો સમાજ, નિર્મળ સમાજ, ચોખ્ખો સમાજ બને. એ કોઈથી અભડાય નહીં, કોઈથી વટલાય. તમે કોઈને ના વટલાવો, તમને કોઈ શું વટલાવવાનું? આ તે કઈ કાચ જેવી વાત કે કોઈ ફૂંક મારે તમે વટલાઈ જશો? વટલાવા જેવું છે જ શું? માણસ વટલાય છે કુકર પર, ખોટા કામ કરવા. બાકી તમે બાકી તો કોઈ રીતે કઈ
તમે કોકા કોલા પીવો છો, તમે ડેરીનું દૂધ પીવો છો, તમે કૂવાનું પાણી પીવો છો, તમે ગોળના રવાનો ગોળ ખાઓ છો. તમે જોવા ગયા ગોળનો રવો કેવી રીતે બને છે? આ ડેરીમાંથી જે બોટલ દૂધ આવે છે કોના કોના ઘરમાંથી આવે છે તમે જોવા ગયા? પાણીમાં નળ આવે છે ટાંકીમાં જોવા ગયા કે એમાં કેટલા કબૂતર મરેલા પડેલા? ત્યારે તમને કઈ નથી. એક માણસ પાણી આપે છે ત્યારે કઈ નથી થતું, પણ જયારે એ કહે છે કે હું તો ફલાણી નાખ્યો,